कृष्ण कृष्णम कृष्णम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण कृष्णम कृष्णम हरे 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 कृष्ण 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 हरे हरे कृष्ण हरे कृष्ण कृष्णम कृष्णम हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हे राम 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 हरे कृष्णम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्णम हरे कृष्णम 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 हरे 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 कृष्ण 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 हरे हरे वक्रतुंडमहाकार्य सूर्यकोटि सभाप्रभा निर्विघ्नं शरणकार्यो सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादि हेतवे वासुदेवस्य मृगनाथूतनिवासोऽस्य वासुदेव नमोऽस्तुते नमोऽस्तुते व्यास विशालमूर्ते प्रजवानि ते ज्ञानमय प्रदेतः यं ब्रह्म व्रजन्तमनुपेयतमपोतयतर Oh,
तुषार हार धवला दंड दंडला ब्रह्मा प्रभृति सरस्वती भगवत प्रवेश मवाच प्रजुक्ता संदेवत्ला सुतरा सुता
चंद्र भगवान की जय। बधा मजा मां आनंद मां खूब खूब सरस हमारा वाजिंत्र वाला भाई बधा मजा में छो ने। ओके ओके भूदेव ने मारा प्रणाम तमामे तमाम अत्रे पधारेला श्रोताओं ने पर मारा खूब खूब अभिनंदन साथे खूब शांति पूर्वक निश्चयथी आप जे कथा सांभळो छो कथा नो रसपान करो छो वक्ता कथा वाचे श्रोता कथा संभळावे अने बधो मेळो भेळो थाय त्यारे कथानो फळ मळे। अहीं आजे चौथो दिवस छे भगवान नो प्रागट्य थशे त्रण दिवस थी तमे सतत कथा सांभळो छो कथा नो रसपान करो छो एम करता 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 आजे चौथो दिवस थयो अने एमां आजे एकादशी धन्य एकादशी नो दिवस अत्यार सुधी में त्रण त्रण दिवस की भक्ति ने अपने परमात्मा श्री कृष्ण चरण कमल ने अंदर समर्पित चौथा दिवस की कथा की अंदर आप प्रवेश लीए आप भगवान मंगलाचरण कर चतुस्त्रोकी मंगलाचरण कर ગઈકાલે આપણે જોયું પરમાત્માનું પ્રાગટ્ય ધીમે 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 આપણે તરફ જઈ રહ્યા છીએ આપણને ખબર છે કે સંપત્તિ હોય પૈસો બીજો બધું આપણી પાસે હોય પણ જ્યાં સુધી ગુરુની કૃપા ન હોય ત્યાં સુધી આ મન શુદ્ધ થતું નથી। મન શુદ્ધ તો ત્યારે જ થાય જબ ગુરુ કી કૃપા હોય। ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ગુરુ બિન મિટે ન ભેદ ગુરુ બિન સંશય ના અટડે ભલે વાચો ચારે ગમે તેટલું કરો જ્યાં સુધી ગુરુની કૃપા ન હોય। કેટલાય દેડકા ગંગાજી નાતા હશે પણ કોઈ દિવસ જોયું કે ગંગાજીમાંથી ગાય થઈને બહાર નીકળ્યો? આપણે ત્રણ દિવસથી નાહી છીએ નાયા બરાબર છે ભલે નાયા સારું છે ગંગા પવિત્ર છે શુદ્ધ છે પણ ગંગાજીમાંથી જેવા બારે નીકળે પછી તો ભાગવત રૂપે ગંગામાંથી બહાર નીકળો કે જ્યાં આગળ જળાશયની ગંગા છે એમાંથી બહાર નીકળો પણ નીકળ્યા પછી પણ જો મન શુદ્ધ ન થતું હોય તો દેડકા મન મારામાં તમારો કોઈ ફરક નથી। શુદ્ધ મન ન થાય તો ભગવાન મળતા નથી પછી તમારે અમારી પાસે આવવું પડે જોન મહારાજ મન શું નડે
અરે ભાઈ તું નડે છે, તને કઈ નડતો નથી, તું નડે છે. મન લોભી મન લાલચું મન ચંચળ ચોર, મન નો કયો ન કરીએ મન હરાયો ઢોર. મન ચંચળ છે, એક હરાયા ઢોર જેવું છે. ઢોર એક વાર ખેતરમાં ચાખી જાય એટલે પછી એનો ધણી ભલે ને ધોકા મારે તો ઈ ખેતરમાં જાય જાય જાય. આવું મન માકડા જેવું છે, અને માકડા જેવું મન ના હોય તો આપણું ચોટાડું બેનર કાંઈ તોડી નાખે. જો આગળ બેનર આખું તોડી નાખે, એ માકડા જેવું. એમ મારું ને તમારું મન પણ માકડા જેવું છે, પણ એની લગામ તો છે. જો લગામ ને પકડી રાખો તો જાતા ભટક નહીં. પણ 32 દાંતમાં રહેલી લાલુડી કઈક ને ધોકા ખવરાયા એને ખાધા કોઈ દી. 32 દાંતના વચમાં છે આપણી જીભ, એ બોલી જાય અને બોલી જાય એમાં કેટલાય ને ધોકા ખવડાયા, પણ એને ધોકા કોઈ દી ખાધા હોય એક દાખલો બતાવો. અંદરના શત્રુઓને નહીં મારો ત્યાં સુધી તમે ખરેખર વીર પુરુષ નથી. કઈક માણસોને એવું અભિમાન હોય, કોઈને પૈસાનું અભિમાન હોય, કોઈને ધન દોલત છે, પુત્ર પરિવાર છે, સમાજ છે, સમાજમાં હું વડો છું, કોઈને વેદ વેદાંતનું અભિમાન હોય, કોઈને કથાનું અભિમાન હોય, કોઈ કે હું આટલું બધું ભજન કરું છું એનું અભિમાન હોય, કોઈ દિવસ કોઈ અભિમાન રાખશો નહીં સાહેબ. અભિમાન જ ચીજ ખરાબ છે. અહંકારને મારો 6 શત્રુઓ કીધા છે, કામ ક્રોધ મદ લોભ અહંકાર આદિ 6 શત્રુઓને જ્યાં સુધી તમે નહીં મારો જીવતા જીવે તમે મરેલા જેવાને રોગી શત્રુ છો. તમે આટલું માની લેજો. તમે કીર્તન કરવાથી મનનો પાપ દૂર થાય છે. ભજન કરો, કીર્તન કરો, કથા બસ એ જ સમજાવે છે, બીજું કથા બસ શું સમજાવે. મનને એટલું બધું તો ભક્તિમાં તરવણ કરી દો કે જ્યારે પોતાના દેહનો ભાન ભૂલી જાય, કોણ સ્ત્રી ને કોણ પુરુષ એનું જ્યારે ભાન ન રહે ત્યારે માનજો કે તમે હવે ભક્તિમાં તરવણ છો. અને ભાઈ જો સંકટ તો પડે, આપણે જરાક સંકટ પડે એટલે આ તો ભગવાન નકામા છે, હવે આમ શું આપણું એટલું બધું કલ્યાણ કરે, એના કરતાં તો ભક્તિ ના કરવી સારી. સાહેબ લોઢો એક લોખંડ હોય છે, ટુકડાને પૂરો તપાવો ને ત્યારે એને જેવો ઘાટ આપો એવો આપી શકાય છે, વળગ લેવા છે, એને કોદાળી બને, એની કોસ બને, એનું એ બધું ત્યારે બને છે. ઈશ્વર કે હું તને પૂર્ણ તપાવું પછી મને ખબર પડે કે તું કેટલો પવિત્ર બન્યો છે. આપણને તો થોડું સંકટ પડ્યું નથી ત્યાં તો ઓહો આ શું કામનો ભગવાન, ઓના કરતા ગંગાજી ના જ્યાં હોત તો સારું હતું. ના સાહેબ, કોઈ પણ દેવને દોષ દેશો નહીં, કોઈ સંત મહાત્માઓ દેવને દોષ દીધો નથી આજ દિવસ. દિવસમાં 3 વખત પ્રભુનું સ્મરણ કરો. રાત્રિના સમયે સૂતા સમયે, સવારે જાગૃત થવું ત્યારે, મધ્યાહ્ન ભોજનનો ત્યારે. હે પરમાત્મા આ બધું જ તારું છે, તે દીધું છે, તેરા તુજકો
અર્પણ, હે પ્રભુ આ બધું તારું છે મારું. એકલા જવાન મનવા, એકલા જવાન સાથી વિના સંગી વિના, એકલા જવાન, એકલા જવાન મનવા, એકલા જવાન રે, એ સાથી વિના સંગી વિના, એકલા જવાન, એકલા સાથમાં નહીં આવે. એકલા જવાનું છે, વિચાર કરી લેજો. 70 વર્ષ થાય, 60 વર્ષ થાય, 50 વર્ષ થાય, 51 થી વનપ્રસ્થાશ્રમ કીધો છે, 51 થાય ને. મારું માનવું એવું છે, મારા માનવા પ્રમાણે 51 વર્ષ થાય એટલે હું એમ નથી કહેતો કે ઘરને છોડી દેવા, નહીં. પોતાના બાળકોના બાળક હોય એને પાસે ખડી પાર બેસાડવાને, એને રમાડવાને, એને આનંદ કરવાનો, અને સાથે સાથે પ્રભુનું ભજન કરવાનું, એટલે એ પણ થોડું ઘણું શીખે. 55 વર્ષની ઉંમર થાય પછી કહેવાય કે બેટા હવે ધીમે ધીમે તમારા છોકરાઓને તમારી પાસે રાખો, અને 60 વર્ષે જો ન સમજે ને જેટલું પ્રભુનું ભજન કરશો ને તો તમને સુખ દુઃખની કોઈ પણ પ્રકારની અસર નહીં થાય. સુખ દુઃખ તો આવે ને જાય. સુખાવસાને ઇદમે વિશારમ, દુઃખાવસાને ઇદમે વિજ્ઞેયમ, લોહાવસાને ઇદમે વજાત્યમ, ગોવિંદ દામોદર. જે દુઃખમાં સ્તુતિ કરે અને સુખમાં ભગવાનને સાથ, સુખ અને દુઃખમાં જે ભગવાનને સાથમાં રાખે, સુખ આવો ભૂલી જાય, દુઃખ આવે ત્યારે આપણે હરિનું નામ લઈએ તો સુખ પડે છે. સુખ દુઃખમાં પરમાત્માને તમે સાથે રાખો, તમને કોઈ પણ પ્રકારનો વાંધો આવશે નહીં. સાહેબ ગઈકાલે પરમાત્માની સ્તુતિ કરી છે, બ્રહ્માદય શુર્ગણા મુને હો નિષિદ્ધા શતવૈક્તા નમતયો વચસામ પ્રવાહય, નરાધિ પુરુગણૈ રઘુનાપિ વિદુઃ કિં તુષ્ટો મર્તિ શમે હરિ વિદાત. બ્રહ્માદિદેવો અને વિશ્વામિત્ર જેવા ઋષિઓએ હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરે, પરંતુ પરમાત્મા તમારા દર્શન થતા નથી. પ્રહલાદજી કહે છે, પરંતુ પરમાત્મા આપે કૃપા કરી અને મને અપનાવ્યો છે. અહોભાગ્યમ ભવતુ મમ, એ મારા અહોભાગ્ય છે કે આજે તમે મને અપનાવ્યો છે. પ્રહલાદજી નૃસિંહ ભગવાનને કહે છે, પ્રભુ આપે મને અપનાવ્યો. અને આ સમયે નૃસિંહ ભગવાન પ્રહલાદજીને કહે છે કે હે પ્રહલાદ, તું માગ, કંઈક માગ, હું તારા પર પ્રસન્ન છું, તું માગે તે. પ્રહલાદજી જોવો તો ખરા શું બોલ્યા છે. અધમમાં અધમ જેનો પિતા છે, છતાં પ્રહલાદજીએ કહ્યું છે કે પ્રભુ જો આપ મને આપતા આપવા ઈચ્છતા હો તો મારા પિતાજીને આપમાં સમાવી લો.
અને ભગવાને હિરણ્યકશિપુને પોતાના અંદર સમાવી લીધો છે. ત્યાર પછી પ્રહલાદજીએ પોતાના પિતાનો અગ્નિ સંસ્કાર કર્યો છે. અગ્નિ સંસ્કાર કર્યો પિતાનો. બ્રહ્માજીએ ત્યાં આગળ આવ્યા છે, આવી અને પ્રહલાદજીનો રાજ્યાભિષેક કર્યો છે. પ્રહલાદજી નૃસિંહ ભગવાનને વંદન કરી રાજાસન પર બિરાજ્યા છે. નારજી આ કથા ધનુ રાજાને સંભળાવી, પણ યુધિષ્ઠિર ઉદાસીન છે. નારદજી એમને કારણ પૂછ્યું કે તમે આટલું બધું સારું કાર્ય થઈ રહ્યું છે ને તમે ઉદાસ કેમ છો? યુધિષ્ઠિર કે જો 5 વર્ષના બાળકને નરસિંહ ભગવાન મળે, 5 જ વર્ષનો થયો છે, અને એને જે એને જો મળે, હું 55 વર્ષનો થયો તો હજી સુધી મને કેમ ભગવાન મળતા નથી? કૃષ્ણ ભગવાન પાંડવોની સાથે કાયમ રહ્યા છે. 6 એ કૃષ્ણ ભગવાનને ઓળખી શક્યા નહીં. દિવસમાં 1 વખત તમારી સાથે પરમાત્મા આવે છે, યાદ રાખજો. દિવસમાં 1 વખત ભગવાન તમારી પાસે આવે છે, પણ હોન તમે એને ઓળખી શકતા નથી. યુધિષ્ઠિરના યજ્ઞમાં ભગવાને બ્રાહ્મણોના એઠા પતરાણા ઉપાડ્યા હતા. વિચાર તો કરો, તોય તેમને ખબર ના પડી ત્યાં સુધી. પછી તો ધર્મરાજાને પરમાત્માના દર્શન કરાવ્યા છે. ધર્મરાજા ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી ધન્ય બન્યા છે. આ પછી જીવનની 4 અવસ્થાઓમાં માનવને ધર્મ પાળવાનો છે તેનું વર્ણન કર્યું છે. બ્રહ્મચારીના, ગૃહસ્થના, વાનપ્રસ્થાશ્રમના, સાધુ અને સંન્યાસીના ધર્મો સંક્ષેપમાં સમજાવી ધર્મ કથાઓ આ આપણે 7મ સ્કંદની અંદર, એટલે કે 7મા અધ્યાયની અંદર પરિપૂર્ણ કરી 8મા સ્કંદની અંદર પ્રવેશ કરી છીએ. 8મો સ્કંદ છે, મન્વંતર લીલાનો છે. બ્રહ્માજીનો 1 દિવસ 14 મનુઓ રાજ્ય કરે છે. પ્રત્યેક મનુના રાજ્યમાં ભગવાન ખાસ વિશિષ્ટ રીતે અવતરે છે. મનુના રાજ્યમાં ભગવાનનો ખાસ વિશિષ્ટ અવતાર છે. 4 યુગની એક ચોકડી 1000 વાર વીતે ત્યારે બ્રહ્માજીનો દિવસ પૂરો થાય. આપણી ગણતરીના 4,32,000 વર્ષ પૂરો થાય ત્યારે કલયુગની સમાપ્તિ થાય. 8,64,000 વર્ષ પછી દ્વાપર યુગની સમાપ્તિ થાય. 12,96,000 વર્ષ પછી ત્રેતા યુગની સમાપ્તિ થાય. 17,28,000 વર્ષ પછી સતયુગની સમાપ્તિ થાય. એ રીતે 4 યુગ 1000 વાર પૂરા થાય ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ થાય.
રીતે આ ચાર યુગની ચોકડી 71 વાર પૂરા થાય ત્યારે એક મનુનું રાજ્ય પૂરું થાય છે. એવી રીતે આ ચાર યુગની ચોકડી 1000 વાર પૂરી થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય. પ્રથમ મનવંતરમાં એ સ્વયંભૂ મનવંતર છે. સ્વયંભૂ મનવંતરમાં ભગવાનનો અવતાર કપિલ મુનિનો, બીજો સ્વરોચિક મનવંતરમાં ભગવાનનો વિભવ અવતાર, ત્રીજા તામસ મનવંતરમાં ભગવાનનો સત્યસેન નામનો અવતાર, ચોથા મનવંતરમાં ભગવાનનો હરિ અવતાર. હરિ અવતારમાં પ્રભુએ ગજ રાજાને ઉદ્ધાર કર્યો છે. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને પૂછે, પ્રભુ આ ગજ રાજા કોણ હતો? કથા મારે પૂર્ણ સાંભળવી છે, મને ગજરાજાની કથા સાંભળો. બહુ ઈચ્છા છે, બહુ જ ઈચ્છા છે. ત્યારે ગજકેતા જેને હાથી કહેવામાં આવે છે એની કથા સાંભળવામાં આવે છે. આસિદગિરિવરો રાજસ્ત્રી કુટહ ઇતિ વિસ્મૃત દેવતા ગોવિંદ ભગવાન ભક્ત વત્સલઃ. કરે ગજ કેતા હાથી એની એક કથા આવે છે. કથા બહુ જ સુંદર છે. એક વખતનો સમય છે, પરમાત્માએ આ ગજેન્દ્રનો મોક્ષ કર્યો હતો, પણ કેવી રીતે કર્યો? ત્રિકુટ નામનો પર્વત છે, એની અંદર એક જબરજસ્ત હસ્તી રહે છે. એની સંગાતે એક મોટું એવું હાથણીઓનું જૂથ છે. હંમેશને માટે એ હાથી હાથણીઓના જૂથમાં ફરતો હતો. એક દિવસ ઉનાળાનો દિવસ હતો, ગરમીની મોસમ હતી, અને સમગ્ર પરિવારને લઈ અને એ ગજરાજા નદીની અંદર ગયા છે. ત્યાં જઈ અને બધાની સગંદ આનંદ વિભોરથી મસ્તીમાં આવી અને સ્નાન કરી રહ્યા છે. સ્નાનમાં ધ્યાન ન રહ્યું, એટલા મદમસ્ત બની ગયા છે. અને એવામાં બનાવ એવો બને છે કે એમાં રહેલો એક મગર આવી અને ગજરાજાનો પગ પકડે છે. પાણીમાં ગજરાજાનો જોર ચાલ્યો નહીં. અંતે ગજરાજા બહુ થાક્યા. એમણે વિચાર કર્યો કે એણે બૂમો ઘણી પાડી, મને કોઈ બચાવો, મને કોઈ ખેંચો, એનો પરિવાર આખો ઊભો છે, જોવે છે. એ ગજ બીજો કોઈ નહીં, ઓને તમે છીએ, એ મગર બીજો કોઈ નહીં, માથે ફરી લેવો કાળ છે, સમજી લેજો. અને એ પરિવાર કોઈ નહીં કે મુવા પછી પણ સાથે આવતો નથી સાહેબ, એ જ આ પરિવાર. સંસાર છે ને એ સરોવર જેવું છે. શેષારી જીવને હાથી જેવો ગણ્યો છે, મગરને કાળ જેવો ગણવામાં આવે છે. સંસારમાં રચ્યા પચ્યા રહેલો માનવી માથે કાળ ભમે છે. કાળી આવીને કેશે તારા કાનમાં, તારે રે ભૂપાડાના મકાનમાં, સાને ભરે છે ઉમાનમાં, તારે હું ભાડાના મકાનમાં. Oh.
खाली करू पर से समझी जाजो आमने नहीं रे हरीशे क्यों अंदर नो आत्मा उड़ी जासे ना आ पड़ियो रे ने पड़ियो राखो तो भले पछी नाखी दो तो भले गंगा जी में तैरवो तो भले एने हड़गावो तो भले अने काई न करो तो भले पर खाली खाली 101% करवानो छे एमा ना नथी माटे चेती जा जीवड़ा हजी चेती जा चेत नर तो चेत हम तो कई बाकी नहीं पर आहा महाराज करो आप तू गंगा जी छोकरा ना छोकरा अरे भाई हाइठ नो थियो हाइठ नो पण मन मातंग माने नहीं जब लग खता न खात खता पड़े तार खबर पड़े नहीं जैसी विधवा नारी कोने गर्भरिये पछताए संसार मां रचा पचा रहता मानवी माथे भमेरी नो कार छे माथे कार भमी रहे छे खबर छे કાલનો પણ ભાન રહેતો નથી કાળે આવીને કેસે તારા કાનમાં તારે રેવું ભાડાના મકાનમાં તો કાલે બચારો કેતો અમે અમે રાડો પાડી પાડીને મરી ગયા અમે અમારે એક માજી રોજ કથા સાંભળવા જાય રોજ કથા સાંભળવા જાય એના ભેગો એક નાનકડો છોકરો પણ જાય કથામાં બેસે કથા સાંભળે માજીનો નિયમ એક ડબા છીકણીની ડાબલી અને દાંતણ બે ભેડા હોય પણ માજીનો નિયમ કે હવે આપણે જાતા થૂકવું એટલે છેલ્લે આવીને બેહે એ દાંતણ કરતા જાય છીકણી ઘસતા જાય હવે છીકણીમાં છીકણીમાં કથામાં શું બોલે મહારાજ એ કંઈ ખબર રહે નહીં બપોર કે સાંજનો સમય થાય એટલે ત્યાંથી વિદાય થાય ઘરે જવા માટે
એક છોકરાએ પૂછ્યું, બા તમે આજ શું સાંભળ્યું? અરે બેટા, બિચારો મહારાજ કેટલો બરાડા પાડી પાડી બોલતો હતો, બસ આજ સાંભળ્યું. કથામાં જાઓ, કથામાં બેસો તો મનને સ્થિર બનાવી અને શ્રવણ કરો. આપણે જોયું તો કે શમીક ઋષિને ગળામાં હાર સાપ નાખ્યો તો પણ એમને કોઈ ખ્યાલ નથી, એમ કહેતો સાપ નાખે તો શું મકોડા નાખે. ગજરાજાએ બહુ વિનંતી કરી કે મને કોઈ બચાવો, મને કોઈ બચાવો. બધાય મૂકી મૂકીને જતા રહે. કહા જન્મ્યો, કહા ઉગર્યો, કહા લડેગો તરો લાડ. તુલસી કહે કે આ જીવ કોને, કહા પડેગો તરો હાડ. આપણે કઈ ખબર છે આ ભગવાન ક્યાં જન્મ્યો હશે, કયા ગામમાં આપણે જન્મ્યા છીએ, ક્યાં આગળ રહી જઈશું, ક્યાં મરી જઈશું અને ક્યાં આપણા હાડકા જશે. ઈશ્વરનું મને એટલું સ્મરણ કરો. ગજરાજાએ બહુ જ વિનંતી કરી, મને કોઈ બચાવો. કોઈ ના બાળક ઉભર્યા ના, એમને એમ કે આપણને ઢસડી જશે તો. આ ઇલેક્ટ્રિકનો કરંટ લાગે ને એને કોઈ ચોંટી જાય, કોઈ બચાવવા જાય, બધા બી કોઈ આપણે વળગી રહીશું. કઈ કરીએ? ગજરાજાએ બહુ કહ્યું પણ કોઈ આવવા તૈયાર થયું નથી. અંતે એણે વિચાર કર્યો કે જેનો હરિ છે હજાર હાથવાળો, બીજો કોઈ નહીં. જેનો હરિ છે હજાર હાથવાળો, બીજું કોઈ છે નહીં. એના સિવાય બીજું કોઈ કામ ના આવે એટલે પોતે પોકારીને હરીને યાદ કે હે પ્રભુ, હે ભગવાન, તારા સિવાય આ જગતમાં મારું કોઈ નથી. પ્રભુ તું જ બચાવી શકે છે, બીજું કોઈ બચાવી શકતો નથી. હરીને યાદ કર્યા છે. ગયા જન્મની અંદર એમ કહેવાય છે, બધા પ્રયત્નો કર્યા છે ગજરાજાએ પણ કોઈ કોઈ પણ પ્રકારનો મેળ આવતો નથી. મનુષ્યને અંતકાળ આવે અને અંતકાળે જ્ઞાન થાય તો એ શું કામનું? જ્ઞાન તો પહેલેથી પ્રાપ્ત કરવું જોઈએ. જીવનભરની અંદર કશી તૈયારી કરી નથી, કોઈ પણ પ્રકારની આપણે તૈયારી કરી નથી. જિંદગીમાં કેટલો કમાણા, જરા સરવાળો માંડજો. હે તમે જિંદગીમાં કેટલો કમાણા, રે તમે સરવાળો માંડજો. કેટલો તમે આખર તો લાકરાન છર રે જરા શરવાળો માંડજો. તમે આખર તો લાકરાન છર રે જરા શરવાળો માંડજો. આપણે સરવાળો આજ માંડીએ. ચલો, પાંચ વર્ષનું બાળક થાય ત્યાં
ત્યાં સુધી ચલો એને જ્ઞાન નથી. પછી એને બાલ મંદિર મૂકે, 10 વર્ષનો થાય એટલે 4થી 5મી ચોપડીમાં આવે, 15 વર્ષનો થાય કોલેજ પૂરી કરે ત્યાં સુધી પણ કાંઈ નહીં, 20-25 વર્ષનો થાય એટલે એના લગ્ન થાય, પછી એમાં રચ્યો પચ્યો નહીં. એમ કરતાં કરતાં કમાવાની લગ્ની લાગે, લોભ બને, કોઈને મોહ બને, કોઈને એમ થાય કે અહીંથી 5 રૂપિયા લઈ લઉં, અહીંથી 25 રૂપિયા લઈ લઉં, અહીંથી ઉપાડી લઉં, ચોરીઓ કરે, ખરાબ કરે, ધંધા કરે. યાદ રાખજો, બધું બધું પાપ છે સાહેબ. પૂછ્યા સિવાય કોઈની સાવરણીની સળી નથી અડાતી, આટલો નિયમ છે ભાગવત બતાવે છે. અને એમ કરતા કરતા 60 પહોંચે, અને એમ કરતા 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 ટાંટિયા ગળે પથારીમાં પડ્યો રે, ઊભો થવાય નહીં, કંઈ પણ ભાથો ભેળો કર્યો હોય નહીં, માળાએ ના ફર્યો. પછી માળા હાથમાં લે તો માળા બિચારી ક્યાં કરે, બીચ મે નાલા સૂત, અરે ઉસકો ફેરનવાલા કપૂર, માળા શું કરે પછી. આવે એટલે માણસ બધી તૈયારી કરવા માટે, પછી શું. અને અને તમે જોજો, બાર ગામ જવું છે તો મોટા મોટા થેલાઓ તૈયાર કરી નાખશે, 5 દાડા રહેવું હોય 25 દાડાના કપડા ભેળામાં નાખશે. નહીં સાહેબ, એટલી જો તમે એ તૈયારી કરી શકતા હો તો થોડીક પ્રભુના નામની પણ થોડીક તો તૈયારી કરો કઈ. જીવનભર જો કઈ તૈયારી કરી નથી તો શક. પરમાત્માને રાજી કરવા પ્રયત્ન કર્યા હોય તો એનો બેડો પાર થઈ જાય છે. ગજેન્દ્ર પશુ છે, પશુ હોવા છતાં એ પરમાત્માને સ્મરે છે. નમસ્તે કુલકારણાય નિષ્કારણાય કૃતકારણાય તન્માગતાય તવતો નમંદો પ્રસ્તાવણતારા જણતા તતા. પશુ આ છતાં પરમાત્માને સ્મરે છે. મનુષ્ય જ્યારે મૃત્યુશૈયા પર પડ્યો હોય છે ત્યારે પણ ઈશ્વરનું સ્મરણ કરતો નથી, હાય હાય કરે છે, બીજું કાંઈ પણ. અને આ તમામ જીવો છે ને પશુ જેવા જ છે, સર્વકાળના બધા જ મનુષ્યો કારણમાં સપડાયેલા છે, જ્યાં કાળ ત્યાં દુઃખ. શ્રીમંત માણસો એમ માને છે કે સુખી છે, એમના માટે પણ કાળ તો તૈયાર જ છે. શ્રીમંત હોય કે પછી ગરીબ હોય, કાળ તો બધાને માટે તૈયાર છે. ગજેન્દ્ર નિરભિમાની જેને અભિમાન મૂકી દીધું છે એને વિચાર કર્યો કે આ સગા ને સંબંધી કુટુંબ ને પરિવાર બસ મોહનું જ પરિણામ છે, બાકી કશું. સાચો તો મારો શ્રી હરિ છે. અને ગજેન્દ્રએ સરોવરમાં ઉભા રહી અને પરમાત્માની સ્તુતિ કરી છે. હે પ્રભુ, આશરો એક તમારો, બીજો મને કોઈ પ્રભુ આશરો નથી, હવે એક જ તમારો આશરો છે. ગજેન્દ્રએ બહુ પ્રાર્થના કરી છે, ગજેન્દ્રની સ્તુતિ સાંભળી છે. કેમ કે આજે બહુ સમયનો અભાવ છે આપણી પાસે. ગજેન્દ્રની સ્તુતિ સાંભળી પરમાત્મા પધાર્યા છે, ચતુર્ભુજ નારાયણ. ગજેન્દ્રને પશુ વા છતાં એને દર્શન દીધા છે. પરમાત્મા ત્યાં આગળ આવ્યા છે. બોલો શ્રી ચતુર્ભુજ નારાયણ ભગવાન. હરે કૃષ્ણ હરે કૃષ્ણ.
कृष्ण कृष्ण हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे परमात्मा स्मरण करे छे गजेंद्र ने मोक्ष माटे परमात्मा ते आगळ आवे छे सुदर्शन चक्र थी भगवाने सुदर्शन चक्र छोड्यु छे अने गजेंद्र के तो हाथी ने बचाव्यो छे અને મગરનું મસ્તક ઉડાડી દીધું છે ભગવાને મગરે એને છોડી પરમાત્મા મરે ઈશ્વર આવે એટલે વિચાર કરો બધું હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે પરમાત્માને આવતા જોઈ ગજેન્દ્ર એ સરોવરમાંથી એક કમલનું ફૂલ લીધું છે અને કમલનું ફૂલ ભગવાનને અર્પણ કરે છે પરમાત્મા પ્રસન્ન ભાવ તો ભગવાન પ્રસન્ન થયા અંતકાર જ્યારે આવે છે ત્યારે યાદ રાખજો માણસ બહુ વ્યતીત બને છે ઈશ્વરનું સ્મરણ થવું બહુ મુશ્કેલ હોય છે એટલા માટે તો સંતો મહંતો કહે છે કે જેટલી ભક્તિ જેટલું સ્મરણ કરવું હોય એટલું યુવાનીમાં કરો ગઢપડે આવશે બેઠો રેવાશે નહીં અને તારાથી ભજન પણ થશે નહીં માટે ભજન કરો પૂર્વ જન્મમાં પરમાત્માની ખૂબ ભક્તિ કરી હતી એટલે ગજ યોનિમાં પણ તેને હરિનું સ્મરણ થયું મનુષ્ય જીવનમાં જે સંસ્કારો દ્રઢ થશે તે સંસ્કાર મૃત્યુ સમયે અથવા તો બીજા જન્મમાં પણ તમને ઉપયોગી બનશે સદગુરુની દયા થાય ત્યારે સંપત્તિ કે સંતતિ આપતા નથી પણ પરમાત્માના દર્શન જરૂર કરાવે છે બુદ્ધિ કામ સુખનો ત્યાગ કરે છે ત્યારે જ શુદ્ધ બને છે સકામ બુદ્ધિ પાપને ભોગવે છે આમ કરતા 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 યજ્ઞનું દાન નિંદારૂપી ઝેર પચાવી જાણે છે એ જ જ્ઞાનને ભક્તિ અમૃત પણ મેળવી શકે છે જેની આંખ બગડે એનું મન બગડે અને મન બગડે એનું જીવન બગડે અને જીવન બગડે એટલે નામ પણ બગડે સાંભળી લેજો તમારું નામે પ્રાશ્ચિત છૂટીએ નામે નાશે રોગ નામ સમોવડ કોઈ નહીં નામથી મોટું કોઈ વસ્તુ મનના ઉપર વિશ્વાસ રાખો મન દગાખોર છે એટલા માટે કોઈ કોઈ વખતે મન ઉપર વિશ્વાસ પણ ન રાખશો કે મને આપણને ક્યારે દગો દે છે ગાફેલ બનશો નહીં જે નિંદારૂપી જ્ઞાનને પચાવી શકે છે તે જ જ્ઞાન અને ભક્તિમાં અમૃત પણ મેળવી શકે છે આજે આપણે ધીમે 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 ભગવાન શ્રી વામનદેવ તરફ જઈશું બ્રાહ્મણોમાં પણ કહેલું છે કે જે સંધ્યા વંદન નથી કરતો એ અપવિત્ર છે એનું પાણી પીવું ને એ પણ પાપ રૂપી કીધેલું છે જે સંધ્યા નથી કરતો જે વંદના નથી કરતો પ્રભાવનું ભજન નથી કરતો સંધ્યા હે નામ
અશુષિત નિત્યમ અને હરમ સર્વ કર્મસુ. દસમ સ્કંદની અંદર વર્ણન છે કે દ્વારિકાનાથ શ્રી કૃષ્ણ ભગવાન હતા અને એ પણ સંધ્યા પૂજા કરતા હતા. અને કશ્યપ ઋષિ એક નિર્ણય કર્યો છે, અહીંથી આપણે ધીમે 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 પરમાત્મા તરફ જઈએ છીએ. કશ્યપ ઋષિના પત્ની અદિતિ, એમને પેટે થોડુંક સમયની અંદર ભગવાન વામન મહારાજનો જન્મ થશે. કશ્યપ ઋષિએ નિર્ણય કર્યો છે કે સાક્ષાત સૂર્યનારાયણ ભગવાન પધાર્યા, આવું મનની અંદર એ ઉદ્ભવે છે. કશ્યપ ઋષિના પત્ની છે એમ કહેવાય છે, એમના પેટની અંદર એક ગર્ભ છે, જેના ઘરમાં સત્સંગ હોય, જેના ઘરમાં ભગવાનની ભક્તિ હોય, એના પેટમાં જ ભગવાન આવે છે. નકર તો હિરણ્યાક્ષ ને હિરણ્યકશ્યપ જન્મ્યો. સાવધાન બની જજો, અહીં કશ્યપ ઋષિના પત્ની અદિતિના પેટમાં ગર્ભ છે. અને એમ કરતા કરતા વામન ભગવાનનો પ્રાગટ્ય થાય છે. વામન ભગવાનનો જન્મ. બોલો શ્રી વામન ભગવાન. શ્રી કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 હરિ ઓમ નારાયણ જ્યારે જન્મ્યા ને વામનદેવ ત્યારથી જ એમને મોટા લાગવા માંડ્યા, પણ એનું જેનું સ્વરૂપ વામન છે, વામન કહેતા નાનું જેનું સ્વરૂપ છે, વામન ભગવાનનો અહીં કરે જન્મ. અદિતિના પેટથી અને સર્વમાં અનેકનો અનુભવ કરે એનું નામ કશ્યપ કહેવાય. અને શ્રી કૃષ્ણમાં તદાકાર વૃત્તિ એનું નામ અદિતિ, કાયમી માટે ભગવાનની ભક્તિ મારે એનું જ નામ અદિતિ. વામન ભગવાન અત્યંત સુંદર છે, એટલા દેખાવડા છે, ના પૂછો વાત એટલે બધા. હાથમાં પોતે છત્રી રાખે છે, છત્તો રાખે છે. ભગવાન આજે બલિ રાજાનો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે. બલિ રાજા એક મહાપ્રતાપી છે, તેના ગુરુ શુક્રાચાર્ય છે. પણ એને દાનનું અભિમાન છે, એ બહુ દાન કરે છે, બહુ બલિરાજાનું દાન વિશ્વમાં આજ દિવસ સુધી કોઈ કરી શક્યું નથી, એટલું દાન બલિરાજાએ કર્યું છે. કોઈ પ્રકારનું અભિમાન ના હોવું જોઈએ, મેં આટલું દાન કર્યું છે, આટલું પુણ્ય કર્યું છે, આટલું જમાડ્યું છે, આ કર્યું છે, અભિમાન. ભગવાન બલિરાજાને ત્યાં આવે છે. બાળકનું સ્વરૂપ છે, સુંદર દેખાવડા છે, પગ નાના નાના બટકા પગ છે. અરે જુઓ તો ખરા, વામન જેની આંખો મસ્કુલ છે, જેના પગના
તળિયાની અંદર કમળનું ચિહ્ન દેખાય છે. એવા પરમાત્મા વામન રૂપ ધરી, વામન રૂપ ધરીને જ્યારે એ બલિરાજાને છેતરે ત્યારે બલિરાજા યજ્ઞ કરી રહ્યા છે. બલિરાજાને ત્યાં પધાર્યા છે, વામન સ્વરૂપ છે, અંદર આવીને ઉભા છે. બલિરાજાએ જોયું કે કોઈ બ્રાહ્મણ આવેલા છે, બે આ જીવનમાં આવો કોઈ બ્રાહ્મણનો દીકરો જોયો નથી. એમનો સત્કાર કરે છે, એમને આસન આપે છે બિરાજો પ્રભુ. બલિરાજા અને એમના પત્ની વિદ્યાવાળીની બંને જણા બલિરાજાના પગ પખાડે છે, પગ ધોવે છે. બલિરાજા હળવે હળવે હાથે પરમાત્માના પગને એક શાપ કરી રહ્યા છે. બલિરાજાએ જોયું પરમાત્માના પગ લાલ કલરના દેખાય, પગની અંદર કમળનું ચિહ્ન દેખાય છે. બલિએ વિચાર કર્યો, એ મનોમન આનંદિત પામી ગયો, કોઈ ભગવાન જેવા લાગે છે. બલિરાજાએ ચરણ કમળનું જળ લઈ પોતાના મુખમાં મૂક્યું છે અને બીજું જળ મસ્તક ઉપર ચડાવ્યું છે. આ સમયે બ્રાહ્મણો અમારા વેદના મંત્રો ભણી રહ્યા હોય છે. કયા ભણે છે? ઓમ વિષ્ણુ રલાટમસી વિષ્ણુ સ્વાહ સપ્તેસ્થ વિષ્ણુ સ્યોરસી વિષ્ણુ ધ્રુવસી વૈષ્ણવસી વિષ્ણુવે ત્વા. વામનજીને અતિ આનંદ થાય છે. આમ બલિરાજા વામનજીને જોઈ અતિ પ્રસન્ન થાય છે. બલિરાજા મનોમન વિચાર કરે છે કે કદાચ આ બ્રાહ્મણનો દીકરો કંઈ પણ માગે ને તો આજ તો બધું જ રાજપાટ બધું જ અર્પણ કરી. મનની અંદર આવો ભાવ થઈ ગયો છે. જો કોઈનું કોઈના પાસે કાંઈ કામ કઢાવવું હોય ને તો એના વખાણ કરવા પડે. હાર તમે તો કેટલા બધા હારા છો, અને તમારે તો જુઓ તો ખરા ભાઈ, આઝાદનગરમાં કલોનો બધે તમારી નામના ખૂબ છે. આનો જો વખાણ કરો ને તમે, અમારા ગામમાં નથી આવો વખાણ હોનેતમાં. જોહો બાબુ પણ હશે તો ખરા એમાં થોડા ઘણા. વામનજી બલિરાજાને વખાણ કરે છે. વામનજી બોલ્યા છે, તારા મનમાં છે ને એ હું બધું તારું લેવા જ આવ્યો છું, તું ચિંતા ન કરતો. કોઈના ઘરે માગવા જાઓ ને તો પહેલાં એના વખાણ કરવા પડે. આપણને ખબર છે લોટ માગવો છે, તો ભાઈ તમે તો ખરેખર આજ દી સુધી પાડોશમાં કોઈને ના નથી પાડ્યો. ઓલી ભાઈ વિચાર વિચાર કરે કે અને એમ કહીને બસ આટલો કે તમારા ભાઈને આજ બાજના લોટનો રોટલો ખાવો છે ને આટલો લોટ જોવે છે. ઓલી તારું ભાઈ અરે અરે આટલો બધો લાય સારું લેવા, અમારી બેને થઈ જશે. એ નહીં એટલે પહેલાં વખાણ કરવા પડે. ખૂબ વખાણ કરે છે વામનજી, બહુ જ વખાણ કરે છે. તને છે રાજા, તમે પ્રહલાદજીના વંશમાં ઉત્પન્ન થયા છો, તમારો જન્મ થયો છે, પ્રહલાદજી તમારા દાદા. અરે જુઓ તો ખરા એમને સાક્ષાત ભગવાન મળ્યા, કેટલા બધા ઉદાર તમારા દાદા. એ
અને સાંભળ્યું છે કે વિરોચન મહારાજે એક બ્રાહ્મણે ને પોતાનું આયુષ પણ આપી દીધું હતું એ તમારા વંશજમાં. તમારા વંશજમાં તો જે કામ કર્યું ને એવું તો બીજું કોઈ કામ ન કરી શકે. અને તમારા પરદાદા હિરણ્યકશ્યપુ કેટલા શક્તિશાળી, એ બધા એમના બધાના સદગુણ છે ને તમારામાં ઉતર્યા છે. અને મને ખબર છે કે હું જે માગીશ તમને આપવાના છો એમાં કોઈ ના નથી. ક્યાં સુધી ભગવાન પહોંચી ગયા જોયો તો ખરા વખાણ વખાણ કરતા. બલિ રાજા વિચારે છે કે 7-8 વર્ષનો છોકરો છે અને મારા દાદા પરદાદાની વાતો કરે છે, આ બધી એને ખબર ક્યાંથી? તમે મારા દાદા પરદાદાને ક્યાંય જોયા છે ખરા? આમ બલિ રાજા ભગવાનને પૂછે છે. ના ના, એ તો અમારા પૂર્વજો અમારા મોટા મોટા વડીલો છે ને વાત કરે ને એટલે મને એમને એમાં ખબર છે. આમ ભગવાન સમજાવી દે છે. હું બ્રાહ્મણ છું, અમે બ્રાહ્મણના દીકરા, કોઈ દી ભીખ માગીએ નહીં, અમને જેટલો આપે એટલામાં અમે સંતોષ કરીએ છીએ. અને મારે તો કંઈ લાંબુ માગવું નથી. તમે તો મને ખબર છે કે હું માગું એ બધું જ આપી દેવા તૈયાર, પણ મારે એટલું બધું કંઈ જોતું નથી. મને ફક્ત એક 3 પગલા 3 ડગલા પૃથ્વી આપો. બલિ રાજા વિચાર કરે કે માગતા નથી આવડતું, પણ શું આવડે બિચારા, 5-7 વર્ષનો છોકરો છે એને કાંઈ એટલી બધી ખબર સમજણ ન હોય ને. નહીં મહારાજ, તમારે આ જીવન ના માગવું પડે એટલું હું તમને આપીશ. ના ના પ્રભુ, મારે એટલું બધું નથી જોતું. બ્રાહ્મણ ભગવાન કે ના, મારે એટલું બધું નથી જોતું, મારે ફક્ત 3 ડગલા પૃથ્વી જોઈએ છે. પદમ દ્વિતીયા તરતામ તે તપે તૃતીય કામ બળદા પ્રભુ સ્થિતમ. આની બુદ્ધિ નાની છે, આને કાંઈ માગતા આવડતું નથી. આ બધું શુક્રાચાર્ય જોઈ રહ્યા. શુક્રાચાર્ય કે આ બીજું તો ઠીક છે, હમણાં જોતો જોતોમાં છેતરાઈ જવાનો છે અને આના પાસે કાંઈ વધવાનું નથી. શુક્રાચાર્યમાં પેટમાં ફડફડાટી ઉપડી ગઈ. રાજન, દાન આપવામાં બહુ ઉતાવળ નહીં કરવાની, ઉતાવળ ન કરતો નકર તારા પાસે ખાવાનું ઠીબડું નહીં બચાય, એટલું યાદ રાખજે. અને આ બ્રહ્મચારીના પગલા કેવા છે ને મને ખબર છે, તને ખબર નથી. કેશવરો ચરેલ સાક્ષાત ભગવાન વિષ્ણુ રવ્ય દેવોનું કાર્ય શું હોય છે? સિદ્ધ કરવા માટેનું જોઈએ છે. આદિનારાયણ ભગવાન વામન રૂપની અંદર પ્રગટ થયા છે બલિ રાજાને ત્યાં. વામન ભગવાને 3 પગલા પૃથ્વીનું દાન માગ્યું. શુક્રાચાર્ય બલિને સમજાવે છે કે આ બ્રહ્મચારીને 3 પગલા પૃથ્વીનું દાન કરશો તો તમારા માટે બેસવાની જગ્યા નહીં રહે. બલિ રાજા ખૂબ સમજાવું, સાંભળી લેજો. કારણ બલિ રાજા કે ગુરુદેવ સાચું છે, તમે કહો સાચું છે, પણ હું વૈશ્ય છું, મારે આંગણે કોઈ દાન માગવા માટે આવે તો મારે એને કેમ કરી. અને શુક્રાચાર્યને કહે છે કે હવે પ્રભુ ગમે તે થાય પણ તમે મને સંકલ્પ કરાવો. શુક્રાચાર્ય ના પાડી છે, હું તને સંકલ્પ નહીં કરાવું, આજે નહીં કરાવું, કાલે નહીં કરાય. વામનજી ભગવાન કે કાંઈ વાંધો નહીં, નહીં કરાવે, મને આવડે છે બધું, તમે ચિંતા ન કરતા. ભણેલો છું, બધું ભણીને આવ્યો છું એટલે હું તમને સંકલ્પ કરું, તમે ચિંતા ન કરતા. એ ભૂદેવની ઈચ્છા, તમે કહી દીધું ને, તમારો ભાર ઉતરી ગયો. પછી વામનજી મહારાજ સંકલ્પ કરે, એવમ ગ્રહગણા વિશેષા વિશિષ્ટાયામ શુભ પુર્યહૂતિથો હું મહાવિષ્ણુ સ્વરૂપેણ બ્રાહ્મણાય તે પદા ભૂમિદાત અહમ મહમ્મદ પરિષી.
વામનજી ભગવાનને સંકલ્પ કરાવ્યો છે, હાથમાં જળ લેવડાવે છે અને પચ્ચે કહ્યું છે, તમે તમારા હાથનું જળ છે ને મારા હાથમાં આપો એટલે સંકલ્પ પરિપૂર્ણ થાય કે તમે ત્રણ ડગલા ભૂમિનું દાન કર્યું છે. પાણીની જારી જ્યાં વાળીને પણ એમાંથી પાણી પડ્યું નહીં હાથમાં આપવા માટે. ભગવાને કીધું કે કાંઈ વાંધો નહીં, જાળીમાં કાંઈક ફસાઈ ગયું લાગે એટલે પડતું નથી. ભગવાન ડાફડો ભેળો જ લઈને આવ્યા હતા, એને ખોડીને આવ્યા. ભગવાન બ્રહ્મચારી છે ને એટલે દર્ભ રાખે કે ડાફડો જુડી ભેગી લઈને આવ્યા, એમાંથી એક હળી કાઢી, એક હળી કાઢી અને જે ઓલું નાળચું હોય ને જળ જળા જાળીનું એમાં જે આમ ખોઈ દે, શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. હડાપ શુક્રાચાર્ય બહાર નીકળી ગયા, એક આંખવાળા થઈ ગયા. શાસ્ત્રમાં કહેલું છે કે તમે એક આંખે જોતા શીખો, ભલે તમારી બે આંખો છે પણ સર્વમાં સમદ્રષ્ટિ રાખી એક આંખે જોતા શીખો. વામનજી ભગવાને શુક્રાચાર્યને મોધ આપ્યો છે. પછી તો વામનજીએ ધીરે 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 પોતાનું સ્વરૂપ વધાર્યો છે. તદ વામનમ રૂપમ વર્ધનાદુતમ અરેરંતરસ્યા ગુણત્રયાત્મકમ તયાદતમ વૈષ્ટમ અવૈરા પયોદયા તેજેષ્ટમ. હજાર હાથ વાળું વિરાટ સ્વરૂપ ભગવાને દાખવ્યું છે. વિષ્ણુના સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપની અંદર ભગવાન પ્રગટ થયા છે. અને પછી તો એક પગ પૃથ્વી પર, બીજો આકાશમાં અને ત્રીજો ત્યાં મૂકવાની તૈયારી કરી બલિરાજાએ કહ્યું, બલિરાજાને કહ્યું બે પગમાં મેં બધું તારું હમેટી લીધું છે, હવે મારા ત્રીજો પગ કેમ મૂકવો. બલિરાજા કે પ્રભુ મારા મસ્ત, આને સાહેબ ભક્ત કહેવાય, આ ભક્તિ કહેવાય. બલિરાજાના પિતૃઓ પણ સ્વર્ગમાં જે હતા ને એ બહુ રાજી થયા છે. ઓહો, આના જેટલો કોઈ દાનેશ્વરી ના કહેવાય. ક્રિયાવાણી કર્મણી દમ દૈવ પિત્રે થમાનુષે યત્ર યત્ર અનુકૃતયમ તત તેષાં કૃતસ્તુ વિદો. અને આ પવિત્ર કથા વામનજીની જે કોઈ સાંભળે કે એનું પઠન કરે એના બેઠેલા પિતૃઓ છે ને બહુ રાજી થાય છે. જેને સાંભળી કથા એના પણ પિતૃઓ બહુ રાજી. આજ કથાની અંદર મત્સ્યાવતારની કથા આવે છે, ટૂંકમાં કહી છે. પરીક્ષિત રાજાએ મત્સ્યાવતારની કથા સાંભળવા માટે સુખદેવજીને પ્રશ્ન કર્યો, પ્રભુ મને જરા મત્સ્યાવતારની થોડી ઘણી કથા છે. દક્ષિણ ભારતમાં કૃતમાલા નદીના કિનારે શતવ્રત બનુ રાજાએ ઘણા વર્ષો સુધી તપ કર્યું. આખો દિવસ સત્કર્મ કરે છે સત્યવ્રતનું રાજાના હાથમાં પરમાત્મા. અને સત્યવ્રત કરતા કરતા એમના હાથમાં પરમાત્મા આવી ગયા છે. માનવ સત્કર્મ કરે તો લક્ષ્મીજી એના હાથમાં આવે. એટલે તો આપણે સર્વદા સદા બોલે છે કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલ્લે સરસ્વતી કરાગ્રે ગોવિંદામ પ્રભાતે કર દર્શન. સવારમાં ઉઠો ત્યારે તમારી હથેળીને દર્શન કરો. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરના આગળ ભાવમાં લક્ષ્મીજીનો વાસો. કરમુલ્લે સરસ્વતી મધ્ય ભાગમાં સરસ્વતી, કરાગ્રે વસ્તે કરમુલ કરમૂળમાં મૂળમાં લક્ષ્મી, કર મધ્ય વચમાં ગોવિંદ, કર મધ્ય તો ગોવિંદ પ્રભાતે કર દર્શન. અને હાથના દર્શન કરો, ચોક્કસ કરજો કોઈ આથી ભૂલતા નહીં. પથારીથી પહેલો નીચે પગ નહીં મૂકવાનો, એના પહેલા હથેળીને જોઈ લો તમારા તમામ કાર્ય સિદ્ધ થાય. અષ્ટમ સ્કંદની એક પૂર્ણ હતી, નવમ સ્કંદની અંદર આપણે જઈએ.
मनमंत्राणि सर्वाणि द्वयोक्ताराणि सुतामे वीर्याणा सन्वीर्यस्य योजस्तत्र कृतान्य। नवमा स्कंदनी अंदर बे प्रकारे छे, सूर्य प्रकरण अने चंद्र प्रकरण। सूर्य वंश में राजा धीराजा रामचंद्र जी प्रकट थया छे। मुख्य कथा श्री कृष्ण छे, आ भागवत कथा श्री कृष्ण छे, पण पहला एमां रामजी नू आ कथा नी अंदर प्रथम रामजी पधारे छे त्यारे जे भगवान कृष्ण पधारे। राम ना आवे त्यां सुधी कृष्ण ना आवे। जे धर्मनी मर्यादानू पालन करे छे धीरे धीरे तेरू मन सुधरतू जाय छे। भगवानी कथा करता श्रोता सांभळवा वाला अने वक्ता बोलवा वाला बनेनो मन पवित्र होवू जोईए। जीवन केव होइए कथा करे अने सांभळे एनु जीवन भगवान रामजी जेवो होय, निष्काम भक्ति जेनी। अने तेथी पहला राम कथा आवे छे। सूर्य वंशमां रामजी नु प्रागट थयु छे। परीक्षित राजाए प्रश्न कर्यो छे कि आ सूर्य वंशनी कथा मारे सांभळवानी इच्छा छे। सुखदेव जी महाराज कहे छे कि राजन राजन आ वशनी कथा अनेक दिवस कदाच हूँ करूँ ने हजारों दिवस सुधी तो आ कथा नो कोई अंत नहीं। माटे समय ने मर्यादा ने हूँ आ संक्षेप में तने कथा कहूँ छू। आदिनारायण परमात्मा की डूटी में थी कमल उत्पन्न थयुं। કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા, બ્રહ્માજીના પુત્ર મરીચ અને મરીચના કશ્યપ અને કશ્યપના વિવસ્તા સૂર્ય થયા અને એમને ત્યાં વૈવસ્થન મનુ મહારાજ પ્રગટ થયા। મનુના વશમાં ઇક્ષ્વાકુ નૃગ શર્યાતિ ઇકિષ્ટ કરૂપ પૃષ્ઠદ્રા ઇક્ષ્વાકુ વશમાં શ્રી રામ પ્રગટ થયા છે। મનુ મહારાજના પુત્ર પૃષ્ઠદ્ર હાથે ગાયની એક હિંસા થઈ ગઈ હતી, તેથી તેમનો વંશ વધ્યો નહીં। મનુ મહારાજના પુત્ર નભગના ઘરે નાભાગનો જન્મ થયો। નાભાગને ત્યાં અમરીશ મહારાજ પ્રગટ થયા। અમરીશ રાજાની કથા સુખદેવજી બહુ પ્રેમથી કહે છે। અમરીશ મહારાજ રાજમહેલમાં સંન્યાસીના જેવું જીવન ગાળે છે, ઘરમાં રહે છે પણ સંન્યાસી જીવો જીવ, અને એ અમરીશના વશમાં વિરૂપ કેતુમાન શંભુ એવા અનેક રાજાઓ થયા। મનુના મોટા દીકરા ઇક્ષ્વાકુના વશમાં ઇક્ષ્વાકુને ત્યાં વિક્ષુ નિજા દંડમ અનેક રાજા થયા। એમને ત્યાં સગર મહારાજ પણ ઉત્પન્ન થયા છે। આમ કરતા 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 વર્ષોજોની કથા આવે છે। એમાં પહેલી કથાની અંદર સમુદ્ર મંથનની કથા પણ આવે છે। એમ કહેવાય છે કે એક વખતે માર્ગમાં જતા ઇન્દ્રને જોઈ અને દુર્વાસા ઋષિએ પ્રસાદ તરીકે પોતાના ગળામાં પહેરેલી પુષ્પની માળા ઇન્દ્રને અર્પણ કરે છે। લક્ષ્મીમાં લક્ષ્મીના પૈસાના મદદથી છકેલા ઇન્દ્રએ એ માળાને પહેર્યો નહીં, ધારણ ન કરતા ઐરાવત કહેતા હાથીના ગળામાં એ માળા નાખી દીધી છે। મંદોમંદ હાથીએ તે માળા પોતાના બંનેના પગ નીચે કચડી નાખી છે, ઘોર અપમાન કર્યું છે।
કોપેલા દુર્વાસા ઋષિએ ઇન્દ્રને શાપ આપ્યો છે કે ત્રણ લોક સહિત તો લક્ષ્મી રહિત થઈ જઈશ, તારા પાસે લક્ષ્મી નહીં. પછી તો દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું, દેવોનો પરાજય થયો, યજ્ઞ અજ્ઞાદિક સર્વક્રિયાઓ નાશ પામી અને ત્રણેય લોક લક્ષ્મી રહિત થઈ ગયા, લક્ષ્મી વગરના થઈ ગયા. ઇન્દ્ર સહિત તમામ દેવો બ્રહ્માજીની પાસે ગયા છે. જ્યારે જ્યારે દુઃખ પડ્યું ત્યારે દેવો બ્રહ્માજીના શરણે ગયા છે. બ્રહ્માજી કહ્યું કે આ બધું તો ઠીક છે, પણ આપણે બધા શ્રી હરિને ચરણે જઈએ. ત્યાં જઈ ભગવાનની સ્તુતિ કરી છે. પ્રસન્ન થયેલા શ્રી હરિ ત્યાં આગળ પ્રગટ થયા છે. એમણે કહ્યું છે કે હાલ તમે એક કામ કરો, બીજું કર્યા સિવાય આ દાનવોની સંગાતે સંધિ કરો, એટલે મિત્રતા કરી લો તમે, કારણ કે અત્યારે તેમના ઉપર એક કાળની કૃતિ ઉતરેલી છે. તમે દૈત્યો સાથે મળી અને સમુદ્ર મંથનની કોઈક યોજના રચો. ભગવાન શ્રીની સલાહ માની અને બધા દેવો સંધિ કરવા માટે રાજા બલિને મળ્યા છે અને સમુદ્ર મંથનની તૈયારી કરી છે. બધા સંમત થયા છે. પછી તો સમુદ્ર મંથનનો આરંભ થયો છે. એના અતિશય વજનને લીધે એ જે સમુદ્રને તળિયે સમુદ્ર તળિયે બેસવા લાગ્યો. બધા દેવો અને દાનવો આ જોઈને ખેતવા મેં કહ્યું બધું હવે આને બીજું તો ઠીક છે, ભગવાન શ્રીએ આપણે કહ્યું, પણ આ વિદ્યાચલ તો બેસવા માંડ્યો છે, આપણે હવે શું કરીશું? ભગવાન શ્રી હરજી કશ્યપ રૂપ એટલે કાચબાનું રૂપ ધારણ કર્યું છે. કાચબાનું રૂપ ધરી નીચે બેઠા છે. એના ઉપર પીઠ ઉપર ભગવાને વિંધ્યાચલ મેરુ પર્વતને ગોઠવ્યો છે અને મેરુ પર્વતનું વલોણું કર્યું, વાસુકી નાગનું નેત્રું કર્યું અને દેવો ને દાનવો બધાય એ સમુદ્રનું મંથન કરવા લાગ્યા છે. પહેલું જે એમ કહેવાય છે કે એમાંથી જળા હળાહળ ઝેર પ્રગટ થયું છે અને એ ભગવાને ઝેરને ધારણ કર્યું છે, જેથી કરી એમનો કંઠ નીલો બની ગયો, એટલે એમને નીલકંઠ કહેવાના. ત્યારથી મહાદેવને નીલકંઠ કહેવામાં આવે છે. સમુદ્ર મંથન આગળ વધ્યું એટલે એમાંથી કામધેનુ ઉત્પન્ન થઈ, કામધેનુ ઋષિઓને અર્પણ કરી, કૌસ્તુભ મણિ નીકળ્યો, ત્યાં છે ભગવાન શ્રી હરિએ પોતે રાખ્યો, પારિજાત નામનું એક વૃક્ષ નીકળ્યું, એ કલ્પ વૃક્ષને દેવોએ માગ્યું, દેવોને અર્પણ કર્યું, એ પછી લક્ષ્મી દેવી થયા. લક્ષ્મી દેવીને પ્રાપ્ત કરવા દેવો અને દાનવો સર્વે ઈચ્છા કરી, પણ લક્ષ્મી જે મુકુંદ ભગવાન એને પ્રસન્ન કર્યા છે. બોલો શ્રી મુકુંદ ભગવાન કી જય હો. અને ધીમે ધીમે એમાંથી મદિરા ઉત્પન્ન થઈ. એ મદુરા અસુરોએ લીધી. આ મદિરાને બીજું કોણ ગ્રહણ કરે? રાક્ષસો જ ગ્રહણ કરે ને. મદિરાને અસુરોએ લીધી. એ પછી એની અંદરથી અમૃત કળશ હાથમાં ધારણ કર્યા છે એવા ધન્વંતરી ઉત્પન્ન થયા. બોલો ધન્વંતરી. આ અમૃતના કળશને બળજબરીથી અસુરોએ પડાવી લીધો. આથી દેવો નિરાશ થયા, પણ ભગવાન શ્રી હરિએ એમને સાંત્વન આપ્યું છે. ભગવાને મોહિનીનું સ્વરૂપ ધારણ કર્યું છે.
અમૃત કળશનો ભાગ પાડવા માટે દૈત્યો અંદરો અંદર ઝઘડવા લાગ્યા છે. ત્યાં મોહિનીજી પધાર્યા, મોહિનીનું સ્વરૂપ જોઈ અને દૈત્યો આનંદમાં આવી ગયા છે. ઓહો કેટલું સુંદર સ્વરૂપ છે. કેમ કે જેની આંખ બગડેલી છે મોહિનીને પ્રસન્ન કરવા માટે કહેવા લાગ્યા છે, અમને તમારા પર વિશ્વાસ છે અને તમે તમારે હાથે જ દેવો અને દાનવો અમે બધા ભેગા થઈ અને સમુદ્ર મંથન કરેલું છે. હવે આ કળશમાં જે અમૃત છે તે તમે તમારી હાથે વહેંચી આપો. અમૃતનો સ્વાદ ચાખવા માટે એક બાજુ દેવો અને બીજી બાજુ દાનવો બેઠા છે. ભગવાન ધન્વંતરી એ કળશ લઈ અને ચાલ્યા છે પ્રથમ દેવોને. એટલે રાક્ષસોએ કીધું, બધું આ બધું તમે દેવોને અર્પણ કરી દેશો, અમારા માટે શું વચ્ચે? ચૂપ, તમારા માટે સારામાં સારું વધવાનો છેલ્લો ભાગ જ તમારો છે. નીચે આ જે બધા આના અમૃતના ગઠ્ઠા છે ને બધા નીચે જ છે, એ તમને મળશે. સામે સૂર્ય ભગવાન દેવોની પંક્તિમાં સૂર્ય અને ચંદ્ર બેઠેલા છે. રાહુએ જોયું કે બીજું તો ઠીક છે પણ આ અમૃત બધું આરે પી જશે અને આપણા હારું કાંઈ વચ્ચે હું છેલ્લો બેઠો છું. રાહુ ત્યાંથી ઊભો થયો છે. ચંદ્ર અને સૂર્ય બેઠા હતા વચ્ચે આવી બેસી ગયા. ભગવાન જોવે છે કે રાક્ષસ છે પણ દેવોનું સ્વરૂપ ધારણ કરી અને આ ચંદ્ર અને સૂર્યના વચમાં આવી બેઠે ભગવાન જાણે છે. પણ ભગવાન કે પંક્તિમાં ભંગ ન થાય, તેમ પંક્તિનું અપમાન ન થાય, બેઠેલાને બધાને આપવું પડે. મોહિનીની પાછળ જે વધારે પડે ને, મોહિની એટલે સમજી જાજો, મોહિની પાછળ જે વધારે પડે ને એ દૈત્ય છે. અને દેવો તો સંસાર માટે જ પરિશ્રમ કરે છે. અહીં કને ચંદ્ર અને સૂર્યના વચમાં આવી અને રાહુ બેસી ગયો છે. દેવોએ હાહાકાર મચાવ્યો છે, પ્રભુ આ દેવ નથી, આ દાનવ છે, કોઈ રાક્ષસ છે. અને ભગવાને સુદર્શન ચક્ર ચલાવ્યું છે અને એનું ગળું ઉતારી લીધું છે. ધડ પડ્યું છે, ધડ છે, કેતુ છે અને મસ્તક છે એ રાહુ છે. રાહુ કેતુ બને અલગ અલગ થઈ ગયા. જ્યારે જ્યારે આજે પણ આપણે જોઈએ છીએ કે સૂર્ય અને ચંદ્રની વચમાં જે પરદો આવે છે એને આપણે ગ્રહણ કરીએ છીએ અને આપણે કેટલા ભાગ્યશાળી પવિત્ર છે એની એક વાત કરી દઉં. આ વખતે આ પૂર્ણિમાને કાર્તક સુદ પૂર્ણિમાને દિવસે ગ્રહણ છે, ચંદ્રગ્રહણ. શાસ્ત્રમાં લખેલું છે કે કોઈ પણ ગ્રહણ હોય, સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય, ત્યારે કોઈ તીર્થ સ્થાનમાં સ્નાન કરવામાં આવે ને તો એ ભવ ભવ મોક્ષને પામી જાય છે. અને તમે કેટલા બધા ભાગ્યશાળી છો, વિચાર તો કરો કે પૂનમનું ગ્રહણ થશે રાત્રિનું અને એકમે દિવસે તમે ગંગાજીમાં સ્નાન કરશો. જય ભગવતી, બોલો શ્રી ગંગા મૈયા કી જય. આપણે બધા ગંગા મૈયામાં સ્નાન કરીશું. આટલા આપણે પવિત્ર છીએ અને આ પવિત્ર સમય આપણે એટલા જ માટે લીધો છે. મને ખબર હતી કે પૂર્ણિમાનું ગ્રહણ છે, આમ તો કાંઈ કોઈ દી કોઈ નદીએ નાવા જ નહીં શકે છે, પણ આ તો મહાપવિત્ર ભાગીરથી ગંગા અને એની અંદર આપણે સ્નાન કરીશું. પૂર્ણિમાનું ગ્રહણ એકમને દિવસે આપણે સ્નાન કરીએ. ગંગાજળ બધા થોડું થોડું લેતા જજો ઘરે જઈ અને એ ગંગાજળ તમારા ભગવાન ઉપર તમારા ઘરમાં થોડું થોડું છાંટી દેજો. અને બીજું, તમારા ઘરમાં જે દેવ ભગવાન હોય ને એ બધાને નવડાવજો, નવડાવીને સારા વસ્ત્ર ઉપર ફરીથી બેસાડજો. રોજ કનૈયાની પૂજા કરજો.
कन्हैया मुरली वालो रे कानूड़ो मुरली वालो कन्हैया मुरली वालो रे कन्हैया मुरली वालो कन्हैया मुरली वालो रे कन्हैया मुरली वालो कन्हैया मुरली वाला रे कन्हैया मुरली कन्हैया मुरली वाला रे हमारे परम पूज्य माननीय शास्त्री जी नवल शंकर भाई करुणा शंकर राजगोर बहुत बहुत सारा वक्ता है भागवत कथा ना जे कच्छनी अंदर गागोदर नी अंदर रहे छे पण एमनी कथा अद्भुत होय छे जेमनी कथा में कोई पण प्रकार नो कोई नाटक नहीं बिछू नहीं शांतवन थी कथा संभाले बहुत सुंदर कथा संभाले छे मारा यूट्यूब ने माध्यम थी हूँ नवल शंकर भाई ने खूब खूब वंदन करू छू खूब वंदन करू छू आम कन्हैया ने याद कर मोहिनी नी पाछळ पड़े ने ए राक्षस जेवो होय छे बहु ना पड़वानी पाछळ એમ કરતા કરતા ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો છે ગંગા અવતરણની કથા આવે શકર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો છે ઇન્દ્ર યજ્ઞના ઘોડો છૂટો મૂક્યો છે અને ઇન્દ્રએ તેનું હરણ કરી લીધું છે અને ઘોડાને લઈ લીધું અને ઘોડાને જઈ અને કપિલ મુનિના આશ્રમમાં ત્યાં એ બાંધી દીધો ઘોડાના જે યોદ્ધાઓ હતા એ ફરતા ફરતા આશ્રમમાં આવ્યા શગર રાજાના 60,000 પુત્રો હતા કેટલા 60,000 એ બધા ત્યાં આગળ આશ્રમે આવ્યા એમણે મુનિ ઉપર આરોપ નાખ્યો કે આ મુનિએ અમારો ઘોડો ચોર્યો છે અને પછી આશ્રમ ઉપર ઘસ્યા કપિલ મુનિની આંખ ખોલી ગઈ આંખ ખોલતા જ તેમાંથી જે અગ્નિ પ્રગટ જ્વાળા પ્રગટ થઈ તમામ શગર પુત્રોને બાળીને ભસ્મ કરી નાખ્યા છે 60,000 પુત્રો બાળીને ભસ્મ કરી નાખ્યા શગર મુનિના પુત્ર અંશુમનની કથા અંશુમને કપિલ મુનિને પ્રસન્ન કર્યા અને ત્યાંથી યજ્ઞનો ઘોડો લઈ આવ્યા યજ્ઞની સમાપ્તિ થઈ કપિલ મુનિ અંશુમનને ઘોડો સોંપતા કહ્યું તારા કાકાઓ બળીને ભસ્મ થઈ ગયા છે એનો ઉદ્ધાર માત્ર ગંગાજળથી જ થઈ શકશે માટે ગંગાજીને તું પૃથ્વી ઉપર લાવ અને તું એનો પ્રયત્ન કર
અંશમણે ગંગાજીને પૃથ્વી ઉપર ઉતારવા લાંબી તપશ્ચર્યા કરી છે. છતાં પણ એ સફળ થયો નહીં. એના પછી એના પુત્ર દિલીપે પણ ગંગાજીની ઉતારવા માટેના અનેક પ્રયત્નો કર્યા, છતાં પણ ગંગાજી પ્રગટ થયા નહીં. દિલીપના પુત્ર ભગીરથે ગંગાજીને ઉતારવા મહાસમરથી તપસ્યા કરી છે. ગંગાભાઈ આ પ્રસન્ન થયા, એને વરદાન માંગવાનું કહ્યું છે. માં તપશ્ચર્યા ભગીરથે પોતાની ઈચ્છા ગંગાજી સમક્ષ પ્રદર્શિત કરી છે. ગંગાજીએ કહ્યું, હું તારા પ્રસન્ન છું એટલે હું પૃથ્વી ઉપર અવતરીશ, પણ મારા વેગને કોઈ જીવવા વાળો નથી. તેથી અને એ શિવજીની જટામાં ગંગાજી અટવાના છે. એ હો, શિવજીની જટામાં ગંગાજી અટવાના. ભોલે તેરી જટા મેં બહેતી હે ગંગા ધારા, બહેતી હે ગંગા ધારા. હે ભોલે તેરી જટા સે બહેતી ગંગા ધારા, બહેતી ગંગા ધારા. ભોલે તેરી મારો કોઈ વેગ જીલી શકશે નહીં. ભગવાને શિવજીએ પોતાની જટાની અંદર ગંગાજીને સમાવી લીધા છે અને પછી એમાંથી ધાર છૂટી છે અને તેથી એ ગંગાનું નામ ભાગીરથી ગંગા પડ્યું છે. શિવજી ભગવાને મસ્તક ઉપર ધારણ કરેલ છે તેથી શિવજીનું નામ ગંગાધર છે. ગંગાજી જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન ગંગા જેને માથે ન હોય તે જીવ મોટો રાજા થાય તો પણ તેને શાંતિ મળતી નથી. ભગીરથ મહારાજનો વંશ વધ્યો છે. આ વંશમાં સિંધુદીપ રાજા થયો, એનો અયુતાયુ થયો, પછી આ વંશમાં કલ્માસદ નામનો થયો, કલ્માસદના વંશમાં અશ્વક થયો, એના વંશમાં ખટવાંગ નામનો રાજા થયો છે. ખટવાંગાદિ દીર્ઘ બાહુશ્ચ રઘુ સંસ્થાપૃષ્ટતઃ આજ સસ્તો મહાભાગ દશરથો ભવસ્તુતઃ. ખટવાંગ વશમાં દિલીપ નામનો રાજા થયો. રાજા દિલીપ ગૌ માતાની બહુ સેવા કરી. એક ગાયનું રક્ષણ કરવા માટે દિલીપ રાજાએ સિંહને પોતાના શરીરનો ભોગ આપ્યો. મને મારી ખાઈ જા, ગાયને છોડી દે છે. આજે મને ઘણી વખત જોઉં છું, દિલ બળે છે. એક વખત અમારે ત્યાં એક ગાય આવી, એ ગાયના ઉપર કોકે એસિડ નાખી દીધેલું અને એસિડથી એ ગાયના આખું બધું ચામડે ચામડા મળી ગયેલું. મારી બાજુમાં એક કવિરાજ ડૉક્ટર રહે, એક પશુના ડૉક્ટર હતા.
એમણે કહ્યું કે મહારાજ આ ગાયને તમે એક બચાવી શકશો. મેં કીધું કહો ભાઈ. તો કે હું એક પાવડર આપું છું, પાવડર હોય તમારે એને ચોપડું. મેં ગાયને રાખી રોજ એને પાવડર ચોપડું. પરમાત્માની દયાથી એ ગાય એના ભાગ્યા છે અને હું નિમિત્ત બનેલો. ગાય સારી થઈ ગઈ. ગાયને મરાતું નથી સાહેબ. ગાયને મારવામાં દોષ છે. શાસ્ત્રમાં તો તેમ કહ્યું છે કે ગાયને એઠો જૂઠો ખાવાનું પણ ન ખાય, એમાં પણ દોષ છે. મને મારીને ખાઈ જા, પણ તું ગાયને છોડી દે. આમ રઘુરાજા મહાન વીર મહાજ્ઞાની છે અને અતિ ઉદાર પણ છે. રઘુરાજા એકવાર સર્વ દક્ષિણા નામનો યજ્ઞ કર્યો હતો. તે યજ્ઞમાં તેમણે પહેરેલું વસ્ત્ર છોડી અને બધાનું દાન કરી દીધું હતું. ફક્ત પોતે પહેરેલું વસ્ત્ર જ રાખ્યું હતું, બાકી બધું જ દાન કરી દીધું હતું. આમ રાજાની, રઘુરાજાની કીર્તિ બહુ વધી છે. તમારા ગુણગાન જાતે ન કરવા. ઓહ વાહ, મેં આજ તો ખૂબ ભજન કર્યું, 5 માળા કરી. પોતાના ગુણગાન પોતે નહીં ગાવાની. બીજું કે ના, બીજું જ્યારે તમારી પ્રશંસા કરે તો એમાં તમે બહુ ખુશ ના થઈ જતા અને એ પ્રતિષ્ઠા બહાર ફેલાય, એને પ્રતિષ્ઠા કહેવાય. બાકી તો મંદિરો બોર્ડર માથે 50 લાખ રૂપિયા ફલાણા ભાઈ આવે માથે બોર્ડ મારે. ના, કોઈ દિવસ બોર્ડ ન લગાવો. ના, બોર્ડ નથી લગાવો. તું રઘુરાજાની બહુ જ કીર્તિ વધી છે અને એક ચોપાઈમાં તો એમ પણ કહ્યું છે, રઘુવંશી કારા સહજ સ્વભાવ મન કોથા પર તરી ન રાજાનું લગ્ન ઇન્દુમતી સાથે થયું. એમના ઘરે જે દીકરો થયો તેનું નામ દશરથ પડ્યું છે. અહીં ભગવાન રામજીની કથાની શરૂઆત થાય છે. દશરથ રાજા ચક્રવર્તી છે, અયોધ્યામાં રાજ્ય કરે છે. તેમની 3 રાણીઓ છે, પણ પુત્રની સંતતિ નથી. વશિષ્ઠ ઋષિને પ્રાર્થના કરી છે. વશિષ્ઠ રાજાએ પુત્રષ્ટિ કામિષ્ટિ યજ્ઞ કરાવ્યો છે. પૂર્ણાવતીના સમયે અગ્નિકુંડમાંથી અગ્નિનારાયણ સુવર્ણ પાત્રમાં પાયશ એટલે કે ભાત લઈને નીકળ્યા છે, ખીર લઈને નીકળ્યા છે. બહાર આવ્યા, દશરથ મહારાજને પ્રસાદ આપ્યો છે અને કહ્યું છે કે 4 પુત્રો થશે, તમારી કીર્તિ તેઓ બહુ વધારશે. દશરથ રાજાને આનંદ થયો, તેમણે પ્રસાદ માથે ચડાવ્યો. પછી વશિષ્ઠ ઋષિને વંદન કરી પૂછ્યું કે ગુરુદેવ, આ પ્રસાદ મળ્યો છે, એનું શું કરવું? વશિષ્ઠ ઋષિએ વિચારીને કહ્યું કે રાજન, કૌશલ્યા ધર્મપત્ની છે તમારા. કૈકી ધર્મપત્ની નથી, રાજાની ભોગપત્ની છે. એ ભોગવિલાસવાળી પત્ની છે. સુમિત્રાની પણ ઈચ્છા છે. કઈ બહુ આશા રાખે. સુમિત્રાની પણ ઈચ્છા છે. વશિષ્ઠ ઋષિએ બહુ વિચાર કરીને કહ્યું, અડધો પ્રસાદ પહેલાં કૌશલ્યાજીને આપો. અડધો પ્રસાદ કૌશલ્યાજીને આપ્યો અને પછી જે બાકી રહ્યો તેના 2 ભાગ કર્યા. 1 ભાગ કૈકેયીને અને 2 ભાગ સુમિત્રાને આપ્યો. એમ 3 ભાગમાં વહેંચી દીધો.
કઈક કહીને પોતાના સૌંદર્યનું અભિમાન છે આમાં. અને આજકાલ તો ભગવાન જાણે ચહેરાને એટલો બધો બગાડી નાખે છે, સો લોકો ચોપડે છે અહીં કરીને ભલા. મેં તો મારા માથામાં કોઈ તેલ નથી નાખ્યું. હા છઠ છે જે હોય તે, એને જે કહેતા હોય એ બધું સારા દેખાવા માટે. હમણાં મેં એક વખત જોયું કે હું એક જગ્યાએ છોકરીને ફેરા દેતો હતો, એને ઘણો બધો ચહેરો ભરી નાખેલો. એનું જે મેં બે દાડા પહેલાં થોબડું જોયું હતું, એને આખું થોબડું જ બદલાઈ ગયું. અને એ મંડપમાં આવી અને એની માં એને પૂખવા આવી, એને ચાંદલો કરવા આવી. હવે જેવી ચાંદલો કરવા આવી એમાં એને આહુણા પડે તો આંકર લીટી થવા માંડી. ઉખડવા માંડે ને એવું મેં જોયું. આમ આ મેં જોયું એટલું કહું છું તમને, એ ઉખડવા માંડ્યું એટલે બાજુમાં એને બેન પડ્યું, બધું આહુણા મત પાડો લઈ નાખો, બગડે હરો મેકઅપ, ચહેરો બે દોડ થઈ ગયો. કહો બે બાજુ તો આવડા પડે તે અડધો આમ ને અડધો શું કામ. આ બધા ચહેરાને હા જેવા છે એવા રહેવા દો ને, આ હારા લાગે છે અને બગાડો નહીં. તો થોબડું આવું થઈ ગયું મને, મેં પછી એને કીધું પણ આ બધું તમે લગાડ્યું તો શું ખડી લગાડી છે? મને તો એમ જ લાગે, મેં થોબડું એવું ખડી લગાડી. કાલ તો આ છોકરી આવી નથી તો કે ના મેકઅપ કરાયો છે. તારે મને ખબર પડી કે આણે તો માથે કાંક ચોપડીને આવી છે. આપણે તો એવું જ ને, કઈ કઈને અભિમાન છે એના સૌંદર્યનું. સૌંદર્ય બહુ જેવું છે એવું રહેવા દો. અને એક યાદ રાખજો, હું તમને કીધું, કોઈનું પણ શરીર ગમે તેવું હોય તો એની કોઈ હાંસી કે મસ્કરી ન ઉડાડશો. કેમ? ઈશ્વર દેહ કા ભરોસા, આજ હૈ કલ હો ન હો, શું ખબર છે? તમારા શરીર ઉપર પણ કદાચ આવી વિપત્તિ આવી નહીં પડે એવી સાબિતી છે. અભિમાન પાપ કરાવે છે. પછી કઈ કઈને પ્રસાદ આપ્યો, તેથી કઈ કઈને સુમિત્રા પછી પ્રસાદ આવ્યો એટલે એને થોડો ખોટો લાગ્યો. કઈ કઈ ક્રોધ કરે છે, અભિમાન વિના ક્રોધ આવે નહીં, અભિમાન વિના પાપ થાય નહીં. સૌંદર્યનું વિદ્યાનું સંપન્નનું અભિમાન પાપ કરાવે છે. કઈ કઈને સૌંદર્યનું અભિમાન છે, રાજા મને આધીન છે, પાછળથી પ્રસાદ આપ્યો તેથી કઈ કઈને ખોટું લાગ્યું છે. તમારો આ પ્રસાદ મારે લેવો નથી. કઈ કઈ કોણ તે ધ્યાન આપ્યું, કર્કશ વાણી જે પતિનું દિલ દુભાવે છે, પતિ દેવનો તિરસ્કાર કરે છે, એ બધી કઈ કઈઓ છે સાંભળી લેજો. અમારી બહેનોને એક સ્વભાવ બહુ હોય છે, આખો દિવસ પતિદેવ મજૂરી કરીને આવ્યા હોય, બિચારા થાકેલા હોય અને ઘરે આવે એટલે એને પાણીનો ગ્લાસ તો ન ધરે પણ એના પહેલા પૂછે, હાંભળ્યો મેં મંગાવ્યું તું તમે લાયા? બોલો કે આખા દિવસની મજૂરી કરીને તૂટી ગયો, પાણીએ નથી પીધું, ખેતરમાં આખો દી પાવડો હાંક્યો, પાણીએ નહોતું. મને ખબર છે તમારા બેદા ફૂટેલા જ છે. સાહેબ આવો સ્વભાવ ના હોવો જોઈએ, પતિ પ્રત્યે આદર રાખો, થાકીને આવે તો એને પાણી આપો. આ કથા એ સમજાવે છે. પત્ની પતિમાં પરમાત્માની ભાવના કરવાની છે. કઈ કઈ પોતાના હાથે હાથમાં પ્રસાદ ઉઠાવીને લઈ જાય છે. અને જે સ્ત્રીને પતિમાં પરમાત્મા દેખાતા નથી તે સ્ત્રી ગમે એટલા મંદિર જાય કે ગમે ત્યાં જાય એમાં પણ એને કોઈ દી પરમાત્મા દેખાશે નહીં. સ્ત્રીએ પતિમાં પરમાત્માની ભાવના રાખવી જોઈએ. કઈ કઈ ક્રોધ કરે છે, પતિનું અપમાન કરે છે તેથી કઈ કઈના હાથમાં પ્રસાદ
કૈકેયીના હાથમાં જે પ્રસાદ હતો ને સમડી ઉપાડી ગઈ છે, આમાં એવું લખેલું છું. ઉઠાવી લઈ જાય અંજન પર્વત પર સતી અંજન, પંચાક્ષર શિવ મંત્રનો જાપ કરે છે. ભગવાન શંકરના જેવો દીકરો મને થાય, મહાવીરન જ્ઞાની પુત્ર થાય એવી ભાવનાથી અંજની માં જપ કરતા હતા. શંકર ભગવાનની પ્રેરણાથી પેલી સમળીએ કૈકેયીના હાથમાંનો પ્રસાદ ઉઠાવેલો અને એ પ્રસાદ શિવજીએ જ મને આ પ્રસાદ આપ્યો છે એવું સમજીને એ પ્રસાદ આરોગી ગયા છે. પ્રસાદ ભક્ષણ કરવાથી અંજનીના પેટમાં ગર્ભ રહ્યો છે. નવ માસ પરિપૂર્ણ થયા છે. પરમ પવિત્ર ચૈત્રમાં શુક્લ પક્ષ પૂર્ણિમા તિથિના શુભ દિવસે બહાર સૂર્યોદયના સમયે શ્રી હનુમાનજી મહારાજ પ્રગટ. બોલ શ્રી હનુમાનજી મહારાજ કી જય. જય 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 હનુમાન ગોસાઈ. શરદ અજીર બે ભાગ કર્યા, એક ભાગની અંદરથી પણ એક ભાગ સમળી લઈ ગઈ. એટલે એમ કહેવાય છે કે એમના પેટમાં એક ગર્ભ રહ્યો, એક સુમિત્રાના પેટમાં રહ્યા અને બે ગર્ભ રહ્યા એ સુમિત્રના પેટમાં, કૈકેયીના પેટમાં એક ગર્ભ રહ્યો છે. કૌશલાજી સવારથી ધ્યાનમાં તન્મય થયા છે. દાસીઓને નોકરોને આજ્ઞા કરી છે હું ના બોલાવું ત્યાં સુધી અંદર કોઈ આવું નહીં. સુમિત્રા મહાન ભગવાનના ભક્ત છે. મારે એકાદમાં બેસીને ધ્યાન કરવું છે. બધાને બહાર જવાની આજ્ઞા થઈ. એકાદમાં કૌશલ્યાજી ધ્યાન કરતા કરતા તન્મય બન્યા છે. નવમી તિથિ પ્રાતઃકાળ પરિપૂર્ણ થયો છે. આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. સંતોની બહુ ભીડ જામી
ગઈ છે. વિરક્ત સાધુઓ મહાત્માઓ સંતો સ્વરૂપમાં જ્ઞાન ગંગા સ્નાન કરી નારાયણ નામનું કીર્તન કરતા કરતા તન્મય થાય, પ્રભુજી ક્યારે પ્રગટ થશે, પ્રભુજી ક્યારે પ્રગટ થશે. અનેક સંતો મહાત્માઓ જ્યારે દર્શન માટે આતુર બને છે ને ત્યારે શ્રી ભગવાન રામજી અવતાર ધારણ કરે છે. જય હો. ભગવાન શંકરે વિચાર કર્યો કે બધા જાય તો હું શું કામ ના જાઉં, એટલે પોતે કૈલાસને છોડી દીધો. પાર્વતીજીને મન જ્યાં બેઠા હોય આપણે ભાગો. શંકરના ઈષ્ટદેવ બાલક શ્રી રામ છે. શિવજી મહારાજને શ્રી રામનું બાલક સ્વરૂપ બહુ ગમે છે. ચાર વેદો આજે શંકર ભગવાનના ચાર શિષ્યો થયા છે. શંકરજીએ વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કર્યું છે. અયોધ્યાજીની અયોધ્યાની ગલીઓમાં ફરે જાય ભોળોના જોત કરો. શ્રી રામ શ્રી રામ શ્રી રામ કરે છે રામનું નામ. અયોધ્યાવાસીઓએ જોયું કે આવો બ્રાહ્મણ તો આપણે કોઈ દી જોયો નથી, અહીં પહેલી વાર આવો બ્રાહ્મણ ક્યાંથી જો તો ખરા. બ્રાહ્મણની મસ્તક ઉપર અને આંખમાં અને કપાળમાં કેવું તેજ દેખાય છે. બ્રાહ્મણ શંકર ભગવાન જેવા લાગે છે. બધા વંદન કરે છે, પૂછે છે મહારાજ જ્યોતિષ શાસ્ત્રના તમે કાંઈ જાણો છો? શિવજી કે હા, મારું નામ સદાશિવ જોશી છે, હું જોશી બ્રાહ્મણ છું, સદાશિવ જોશી છે. અને જ્યોતિષ શાસ્ત્રમાં એટલો બધો નિષ્ણાત છો ને કે ઘણો ભણેલો છું. અહીં કને બાલક રામના બાલક રામનું પ્રાગટ્ય થશે. હું કૌશલ્યજીના મહેલમાં જઈશ, કૌશલ્યજી બાલક રામને મારી ગોદમાં આપશે, મારે રામ સાથે એક થવું છે. શિવજી મહારાજ શ્રી રામ કીર્તન કરતા કરતા રામ નામનો જપ કરતા કરતા તન્મય થયા છે. પરમ પવિત્ર સમય આવ્યો છે. દશે દિશાઓ પ્રસન્ન થઈ છે. મંદ સુગંધ શીતળ વાયુ વહેવા લાગ્યો છે. આકાશમાં દેવો ગંધર્વો ધરી ધરી વગરે છે. આજે સંતોના મનમાં બહુ શાંત પ્રસન્ન છે. વિપ્રધેનો સુર સંત હિત તિન મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મત તનુ માયા ગુણ કો શ્યાવર રામચંદ્ર કી પવન સુત હનુમાન ઉમાપતિ મહાદેવ શમ સંત જય જયકાર થઈ રહ્યો છે. ચારે બાજુ પ્રકાશ લાગ્યો છે. એ પ્રકાશમાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે. કૌશલ્યા હિતકારી કૌશલ્યામાં એ સ્તુતિ કરી છે કે આમાં હે પ્રભુ આ તમારું જે ચતુર્ભુજ સ્વરૂપ છે બહુ સુંદર છે. હે પ્રભુ લોકોને શંકા થશે કે આવો મોટો ને ચાર હાથ વાળો દીકરો કેવી રીતે થયો. તમે બાળક બનો, હું તમને ગોદમાં લઈ લઉં, રમાડું,
હું તમને નવડાવું, તમે મને મામા કહીને બોલાવો. કી જેસી શું લીલા અતિ પ્રિય શિલા, એ માતાજીને સ્વરૂપનું ભાન કરાવીને પોતાનું ચતુર્ભુજ સ્વરૂપને અંતર ધ્યાન કર્યું છે ભગવાને. અને બે હાથવાળા બાળક રામલલાનું પ્રાગટ્ય થયું છે. નવમી તિથિ અને રામચંદ્રજી ભગવાનનો જન્મ આપણે થોડી વાર પરમાત્માના નામનું સ્મરણ કરી. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન રામજી માં કૌશલ્યાના ઉદરથી પ્રગટ થયા છે. આમ તો પરમાત્મા પ્રગટ થાય છે, જન્મ નથી ધારણ કરતા, પ્રગટ થાય છે. સુમિત્રના કુક્ષથી બંને બાળકો પેદા થયા છે અને કૈકિનથી ભરત પેદા થયા છે. આમ ચારે બાળકોનો લક્ષ્મણ શત્રુઘ્ન
मने सुमित्रा थी भरत कैकेयी थी आम चार पुत्र उत्तराज बधाई आपी छे वधाई हो दशरथ महाराज बहु जाती आनंद में छे खूज आनंद विभोर घणु बधु दान कर्यु छे एम शास्त्र में लख्यु छे बहु ज दान कर्यु छे धीमे 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 भगवान राम जी माता ने गोद में छे शंकर भगवान विचार करे के दर्शन करवा छे आना ने हवे करमू शू काम तो करवू पड़े ने भगवान तो पहले थी शंकर भगवान तो पहले थी आवी गया था पर दर्शन नता था था अने पोता ने बाल स्वरूप आम तो काम दर्शन करे पर बाल स्वरूप जो हो तो અને એમાં ભગવાને વિચાર કર્યો કે મારા દર્શન માટે મારા ભગત તડપડે છે કાક તો કરો એટલે ભગવાન રડવા માંડ્યા છે રડે છે પરમાત્મા રડવાનો હતો જે જગતને હસાવે ને રડાવે એ શું રડે શું હશે પણ પરમાત્મા જ્યારે જ્યારે ભગવાન ઉપર કૃપા કરે છે ને ત્યારે એને જોઈતું આપે છે ભગવાને કૃપા કરી છે અને રડવાનો અવાજ કર્યો બહુ રડે છે સાત થતા નથી એક દાસી આવીને કહ્યું કે મેં હમણાં પૂછ્યું તો એક મહારાજ બેઠો છે ને ઘણું બધું જાણે છે તમે કહો તો એને લઈ આવો ભગવાન પાસે આવીને પૂછે છે કે તમે કાંઈ જાણો છો કે હું જ્યોતિષમાં પારંગત છો બહુ જ તો કે અમારે મા કૌશલ્યાના પેટે જે બાળક જન્મ્યું છે એ બહુ રડે છે અરે બાળક બે મિનિટમાં શાંત કરી દઉં મને જોયાથી શાંત થઈ જશે કે અને ભગવાન શિવજીને ત્યાં લઈ જાય છે આજે પણ તમને ખબર છે આપણે આપણા બાળકને કાળો ટીકો લગાવીએ છીએ શું કામ નજર ના લાગે અને ભગવાન ત્યાં આગળ આવ્યા છે આમ જો આ બાળકને તો નજર ઘણી બધી લાગી ગઈ મોટી કોઈ આવ્યું તો કે હવે ઘણા જણા બોલાવા નજર જ લાગી જાય ને બાળક દેખાવડે એવો છે જે જગતની નજર ઉતારે એની નજર કોણ ઉતારે સાહેબ શિવજીને દર્શન આપવા માટેથી આ પરમાત્માએ રચના કરી અને એટલામાં ત્યાં શિવજી આવ્યા અને શિવજી આવીને કહ્યું કે એક કામ કરો બાળકને મારી ગોદમાં આપો જ્યાં બાળક ભગવાનને ગોદમાં લીધું હરિ અને હરનો મિલન થયું સાહેબ હરિહરાની મરજી મેં તો કરી એને એક અરજી રે હરિહરાનું મિલન થયું હાથમાં લીધા ગોદમાં લીધા પ્રભો હાથ તમને જોઈ પ્રભો આંખમાંથી અશ્રુ વહી ગયા છે શિવજી ભોળાના ઓ સુંદર સ્વરૂપ બાળકનું જોયું છે ખૂબ વંદન કરે છે ખૂબ પછી ભોળાનાથે કહ્યું કે આ બાળકને કઈ વાંધો નથી ચિંતા ન કરતા અને કોઈ દી નજર નહીં લાગે હવે પછી નજર ક્યાંથી લાગે શું નજર ઘણા બધા પ્રસંગો આવે છે પણ સમયની મર્યાદા છે આપણે હજી તો કનૈયાને લાલાને લાવવો છે અહીં તો રામચંદ્રજી ભગવાન ધીમે ધીમે મોટા થયા છે રામચંદ્રજી ભગવાન માતૃ પિતૃની અલૌકિક ભક્તિ કરે છે બહુ ભક્તિ કરે છે જુઓ તો ખરા આવીને આવી ભક્તિ કેવટની હતી કેવટની નિસ્વાર્થ ભક્તિ હતી ને અંતે ભગવાન મોટા થયા છે કઈ કઈને મંત્રાએ કઈક બંબરાવી છે અને મંત્રનો માને અને કઈ કહીએ દશરથ મહારાજ પાસે પૂર્વના બે વચનો માંગ્યા છે રાજાએ કહ્યું છે તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે આવે રે વાય
મહારાજે ઘણી વિનવી છે, કઈ કઈ હે કઈ કઈ તું ક્યાંય કરવા માટે તૈયાર છું, પણ તું એક જ વાત રાખ, મારા રામને, તારા ભરતને ભલે ગાદીએ બેસાડ, પણ મારા રામને તું હન ના દે. પણ કઈ કઈ માનતા નથી, અઠાગ્ર છે, સ્ત્રી અઠ છે, અને અઠાગ્રહની અંદર પછી રાજા બેભાન થઈ જાય છે, વલકલ મંગાવે છે. રામચંદ્રજીને ખબર પડે છે, ભગવાન આવે છે ત્યાં આગળ, આવી અને કહે છે, માં મારા પિતાજીને શું થયું છે, બધી હકીકત સંભળાવે છે. અને અંતે રામજીને કહે છે કે તમારા પિતા પાસે મેં બે વચન માગ્યા છે, ભરતને ગાદી અને તમને 14 વર્ષનો વનવાસ છે. 14 વર્ષના વનવાસ માટે તમારે જવાનું, તે પણ વલકલ પહેરીને માથાનો અનુગ્રહ શિરે ચડાવ્યો છે. વલકલ મંગાવ્યા છે, વલકલ પહેરી માં કૌશલ્યાની રજા લે છે, સુમિત્રાની રજા લે છે, બધાની રજા લઈને જાય છે. સીતા માતા સાથે જવા માટે તૈયાર થયા છે, લક્ષ્મણજી પણ જવા થયા છે, વનમાં ગયા છે. અનેક ઋષિઓના યજ્ઞની અંદર ઘણી બધી બાધાઓ આવતી જ કર્યો છે, જો કે ઘણો બધો આની અંદર આવે છે, કેમ રામાયણની અંદર મોટા ભાગનું ઘણું બધું આવે છે, પણ રામાયણ જો આખી આની અંદર બતાવેલી નથી, રામાયણ આખી કહેવામાં આવતી નથી. એટલે ટૂંકમાં કહી દઉં, ઋષિઓ મુનિઓનું જતન કરે છે, સુગ્રીવની સાથે મિલન કરે છે, કેવટની સાથે જાય છે, કેવટનો પ્રસંગ આવે છે. કેવટના પ્રસંગની અંદર બહુ જ ભગવાને બહુ જ એને લાડ લડવ્યા છે કેવટને. કેમ કે રામચંદ્રજી ભગવાન જ્યારે સુગ્રીવપુરમાં ગયા, ગંગા પાર કરાવે છે, ત્યારે ભગવાન રામચંદ્રજી વિચારે છે કે એણે મારી ખૂબ સેવા કરી છે, એને હું શું આપું, ભગવાન પાસે તો કાંઈ હતું નહીં વલકલ સિવાય. સીતાજીએ પોતાના હાથની વીંટી કાઢીને હાથમાં આપ્યું કે છે, કેવટ પણ સ્વીકારવાની ના પાડે છે, પણ રામચંદ્રજી કેમ ભૂલી જાય, રાજારૂઢ થયા ત્યારે એમણે કેવટ માટે ભેટ મોકલી છે. રાવણે વિભીષણની છાતીમાં લાત મારી ત્યારે વિભીષણે રાવણને કહ્યું, ભાઈ હું હવે રામને શરણે જાઉં. એક યાદ રાખજો મેરે ભાઈ બહેન, કે કોઈ દી ભાઈ ભાઈથી વિખૂટા ના પડતા. જ્યાં જ્યાં ભાઈ ભાઈથી વિખૂટા પડ્યા ને, ત્યાં ત્યાં તેનો બધો નાશ થઈ ગયો છે. વિભીષણ રાવણથી વિખૂટા પડ્યા તો રાવણનો નાશ થયો છે. અને એણે પરમાત્માનું શરણું ગયો છે, એટલા માટે હે પ્રભુ મને કોઈ દોષ નથી. રાવણને કહ્યું છે વિભીષણે, તમે રામચંદ્ર સાથેનો વેર છોડી દો. અને જીવ જ્યારે એક વખત ભગવાનને શરણે આવી જાય છે ને, અને એમ કહી દે કે હે નાથ હું તમારો છું, તો ભગવાન તેને કદાપિ ઉપેક્ષા કરતા નથી. અતિશય સરળ ઉદાર ભગવાન રામચંદ્રજી છે. આમ સુગ્રીવ કહે છે, સુગ્રીવની શંકાથી પણ ભગવાન જાય છે, ભગવાન તમે વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું, પણ કદાચ રાવણ સુધરે અને તમારે શરણે આવે તો શું કરશો. રામચંદ્ર કહે છે, સુગ્રીવ જો શરણે આવશે તો એને મારા હાથે તિલક કરીશ, એને રાજગાદી આપી છે. જો રાવણ શરણે આવશે તો હું એને મારા હાથે તિલક કરીશ. સુગ્રીવે આવું જ્યારે કહ્યું ત્યારે એમણે કહ્યું કે જો રાવણ મારા શરણે આવી જાય તો એને રાજતિલક હું આપી દઈશ.
અયોધ્યા ની રાજગાદી આપી. શ્રીરામચંદ્રજી અતિ ઉદાર છે, એમને તો અયોધ્યા ની રાજગાદી આપી દેવાનું કહી દીધું. તેમના જેવા ઉદાર કોઈ થયા નથી અને થશે પણ નહીં. આમ કરતા કરતા રાવણને પણ મારવામાં આવ્યો છે. ભગવાને ત્યાં આગળ રાવણનો સંહાર કર્યો છે. રાવણ એના તમામે તમામ લંકાના જેટલા જેટલા તો બધાનો નાશ કર્યો છે. પોતાની પુત્રવધુ સુલોચના, એક વખતે એમ કહેવાય છે કે રાવણ મર્યા પહેલા રાવણને ખૂબ સમજાવે છે. અગ્નિમાં પ્રવેશ કરતા પહેલા તું એક વખત રામના દર્શન કરી લે, તારું કલ્યાણ થઈ જશે. સુલોચના કહે છે, રાવણની પુત્રવધુ છે. રાવણ કહે છે, બેટા અગ્નિ પ્રવેશ કરતા પહેલા, એને અગ્નિ પ્રવેશ કરતા પહેલા તું એક વખત રામના દર્શન કરી લે, તારું કલ્યાણ થાય. સુલોચના કહે છે કે હું રામચંદ્રજીના દરબારમાં જાઉં અને ત્યાં મારી મર્યાદાને જળવાય. તો રાવણ કહે છે કે રામચંદ્ર તો મર્યાદા પુરુષોત્તમ છે, એ તો તારું સન્માન કરશે. સુલોચનાના વિલાપથી રામચંદ્રજી તો ઇન્દ્રજીતને જીવતા કરવા એને લંકાના સિંહાસને બેસવાડવા પણ તૈયાર હતા. રામચંદ્રજીની બાળ લીલામાં પણ અલૌકિક મર્યાદાઓ છે. માતા પિતાની આજ્ઞા લીધા વિના રામચંદ્રજી ક્યાંય જતા ન હતા. વિશ્વામિત્રજી યજ્ઞમાં આહુતિ આપતા આપતા પણ નજર તો લક્ષ્મણજી સામે રાખતા હતા. વિશ્વામિત્ર વિચારે કે તપ જપ યજ્ઞ વગેરે સર્વ પરમાત્માનું દર્શન માટે જ છે. એમને થતું હતું કે સત્કર્મનું ફળ મારા દ્વારમાં રામ લક્ષ્મણ સ્વરૂપે આવી રહ્યું છે. મારે ચેકમાં વિઘ્ન નાખવા આવે છે પણ દ્વાપરમાં રામચંદ્રજીને દર્શન કરતા એનું મન બદલાઈ જાય છે અને વિઘ્ન નાખવાનું પડતું મૂકે છે. રામનામ નામ સ્મરણમાં પણ અદ્ભુત શક્તિ છે. રાવણ સીતાજીને વશ કરવા નકલી રામ બનતો તેનું મન બદલાઈ ગયું જતું. સીતાજીને સ્પર્શ કરવાની ઈચ્છા એને પાપનો ભાસ થતો પથ્થર બનીને પડેલા અહલ્યાજીને સ્પર્શ કરતા પણ રામચંદ્રજી અચકાતા નહોતા. લંકા ઉપર વિજય મેળવ્યા પછી હનુમાનજીએ સીતાજીને કહ્યું, માતાજી રાક્ષસો તો મરાયા પણ તમને કષ્ટ આપનારી રાક્ષસણીઓને જીવતી કેમ છે? અને તમને તો એને બહુ ત્રાસ આપ્યો છે. સીતાજી બોલ્યા છે, વત્સ, એ રાવણની તાબેદારીમાં હતી. રાવણ કહે એમ એમને કરવાનું અને એના કહેવાથી ત્રાસ આપતી હતી, એમના મનથી નથી આપતી. એમાં એમનો વાંક શું છે? જાનકીજીનો જન્મ દિવસે છે, એમને મૃત્યુની લીલાની પણ અદ્ભુત છે. રામજીના માતા તો કૌશલ્યા હતા પણ જાનકીની માતા કોઈ સ્ત્રી બની શકે ખરી? પૃથ્વી જે એમના જન્મદાત્રી હતા અને પૃથ્વી એ જ એને પોતાનામાં સમાવી લીધા હતા. પૃથ્વી દાત્રી, પૃથ્વી ભરત લક્ષ્મણ સમાન કોઈ ભાઈ નથી અને શ્રી રામ સમાન કોઈ પુત્ર નથી. દશરથ જેવો કોઈ પિતા થયા નથી. સીતા જેવી કોઈ પવિત્ર સ્ત્રી થઈ નથી. કૌશલ્યા સમાન કોઈ માતા થઈ નથી. લંકામાં રહ્યા છતાં રામચંદ્રજીને સીતાજીની પવિત્રતા માટે જરા પણ શંકા થઈ નથી. પણ એક અધમ માણસના મુખથી સીતાજીની નિંદા સાંભળી મર્યાદાના ધર્મનું પાલન માટે સીતાજીનો ત્યાગ કરવાનો નિર્ણય રામે કર્યો. લક્ષ્મણને બોલાવ્યા અને સીતાજી સગર્ભા હતા છતાં તેમને વનમાં મૂકી દેવાનો આગ્રહ અનુગ્રહ કર્યો છે. લક્ષ્મણજીને આ સાંભળીને બહુ દુઃખ થયું છે. એ તો આ જન્મે સેવક હતા, ભાઈની આજ્ઞા કદી ઉથાપી નહોતી. લક્ષ્મણજી સીતાજીને વનમાં છોડી આવ્યા છે. ત્યારે સીતાજી લક્ષ્મણ કહે છે કે હવે રામજીને તમારી ખૂબ જરૂર પડશે, હું નથી એટલે રામજીને તમારી જરૂર પડે. તમે એમનો કદી ત્યાગ કરશો નહીં. શાસ્ત્રો યજ્ઞો કરવાનો રાજાને આદેશ આપે છે. રામચંદ્રજી યજ્ઞ કરવા ઉત્સુક દર્શાવે છે. ગુરુ વશિષ્ઠ કહે છે, યજ્ઞ કરવો હોય તો સીતાજીને પાછા લાવવા પડશે, અગર તો બીજી કોઈ સુવર્ણની મૂર્તિ બનાવવી પડે. સુવર્ણની મૂર્તિ તૈયાર કરાવી છે અને એક સિંહાસન પર એની સ્થાપના કરી છે. રામરાજ્ય એવું હોય કે જ્યાં કોઈ ગરીબ ન હોય, દુઃખી ન હોય, રોગી ન હોય, સર્વત્ર વર્ણાશ્રમ મર્યાદાનું પાલન થતું હોય છે. રામરાજ્યમાં બધું હતું પણ બે વસ્તુઓ
રોગ અને કલહ ના હતો, રોગ ને કલહ કોઈ દી રામરાજમાં નતો. આરતી પૂજા વગેરે સેવા તો સાધારણ સેવા છે, ઉત્તમ સેવા તો તે જ છે કે જે રામજીની મર્યાદાનું પાલન કરે. રામજીના જેવો સ્વયં હોય તે જ મર્યાદાનું પાલન કરી શકે છે. રામાયણની કથા સાંભળે તેને માત્ર શનિ જ નહીં પણ બધા ગ્રહો સાનુકૂળ થઈ જાય છે, બધા ગ્રહો એક ગ્રહો નથી. હનુમાનજી મહારાજ આજ પણ હયાત છે. હનુમાનજીનો સંકલ્પ છે કે જગતમાં જ્યાં સુધી રામાયણ છે ત્યાં સુધી સદાય માટે. રામ વિના આરામ મળતો નથી. ભગવાનની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ઈશ્વરને શરણે જાઓ ત્યારે મર્યાદિત બનીને જાઓ. રામચંદ્રજી ભગવાન આદર્શ માનવ ધર્મો સમજાવવા જગત પર આવ્યા હતા. રાક્ષસોનો તેઓ સંહાર કર્યો હતો. શિવજી રામનું નામ લઈને ઝેર પી ગયા તો તે ઝેર પણ અમૃત બની ગયું હતું. શ્રી રામ જય રામ જય રામ જય જય રામનો જપ કરે ઈશ્વર જેને અપનાવે તે જીવ કદા માયામાં ખેંચાતો નથી. એક પત્ની વ્રત પાળવાને બ્રહ્મચારી કહે છે. રામચંદ્રજી એક પત્ની વ્રત નિધાવ્યો છે. સત્કર્મ કરનાર અને પવિત્ર જીવન ગાળનારનું મન પારદર્શક હોય છે. રામાયણના શ્લોકોની વહેંચણીમાં ભગવાનના દરબારમાં ઝઘડો થયો. એક શ્લોક જો તેને કેવી રીતે વહેંચવો. શ્લોકના અક્ષર 32 હતા અને વહેંચણી 3 જણા વચ્ચે કરવાની હતી. 3માંથી દરેક 10 અક્ષરો વહેંચી આપ્યા. 2 અક્ષર વધ્યા. શિવજી કહે છે આ 2 અક્ષર મને આપી દો જેનું નામ રામ, રા અને મ. એ 2 અક્ષરો એનો એવો પ્રભાવ છે કે ઝેરને પણ જીરવી જાય છે, ઝેરને પણ જાળવી દે છે, અમૃત બનાવી દે છે. ભગવાન શંકર રામ નામના પ્રભાવથી ઝેર પચાવી શક્યા હતા. મ્રમ દ્રષ્ટિ રાખીને વ્યવહાર કેવો. મારો કોઈ શત્રુ નથી, મારો મને એક જ મોટો શત્રુ છે પરમાત્માને પ્રસન્ન કરવાની ભાવનાથી પાઠ કરજો, પરમાત્મા પ્રસન્ન થાય છે. મેં કે સમુદ્ર પાસે જઈ પ્રાર્થના કરી કે મને ભગવાનના દર્શન કરાવો. સમુદ્રે કહ્યું તમે ખારું પાણી મીઠું બનાવી જગતને આપો તો હું દર્શન કરું. મેં કે તે દિવસથી શેષાને મીઠું આ વરસાદમાંથી જે પાણી પડે છે ને મીઠું પડે છે. મેઘ સાચા સંત છે, પોતે દુઃખ સહન કરી બીજાને સુખ આપે છે. એ સંત મેઘે પોતાનું ખારું પાણી પી અને જગતને મીઠું પાણી આપ્યું છે. પૃથ્વી પર દૈત્યોનો ત્રાસ વધ્યો છે, લોકો બહુ બહુ દૈત્યોનો ત્રાસ વધ્યો છે. બહુ કષ્ટ ભોગવે પામ્યા, ધરતીથી આશાહી શક્યો નહીં. બ્રહ્માજીનું શરણ શોધ્યું. બ્રહ્માજી સહિત સર્વદેવો નારાયણ પાસે બ્રહ્મલોકમાં પહોંચ્યા. દેવો પ્રાર્થના કરવા લાગ્યા, હે નાથ હવે કૃપા કરો, પૃથ્વી પર ધર્મનો ભાર વધી ગયો છે, અવતાર ધારણ કરો પ્રભુ, અવતાર ધારણ કરો. ભગવાને આશ્વાસન આપ્યું છે થોડા સમય પછી વસુદેવ અને દેવકીને ઘરે પ્રગટ થવાનો છે. અને સેવા કરવા માટે તમે પણ પહેલા પૃથ્વી પર જાઓ. બધા પોતાના ઘરોને મોકલી દીધા છે.
દેવો છે ને દેવો એ આજ દિવસ સુધી પરમાત્માએ બધાના ઉપર કૃપા જ કરી છે, કોઈને પણ દુઃખી કર્યા નથી, પણ દેવોને આપણે દુઃખી કર્યા છે. એ કઈ રીતે છે ખબર છે? નકર તમે વિચાર તો કરો, કેટલા દેવો છે આપણા ભારત ભૂમિમાં, કેટલા બધા દેવો, એની કોઈ સીમા નથી. અને એના માટે તો કહ્યું છે કે આંબો અખંડ ભુવન અખંડ ભુવન આમાનો ભાષ શકીરે આમોરો આમો અખંડ ભુવન તીયુત હર્યો આમો વાસુદેવ જીએ બીજવાદી જશોદા કે જળ જશી જશોદાજી જળશી નંદ ગોપુર આબા શકી અખંડ ભવનતી બ્રહ્માજી ચાર પત્ર ચાર પત્ર લખિયા મુનિ નારદ કે અખંડ અખંડ ભવન સમુનિયે તેને વધાવ્યો તેના નવા ખંડમાં છે રે નામ શખીરે આમો રે વ્રજ તેરી નાર આમોરે મે તોરો આમો અખંડ ભવન હર્યો દ્વાદશ સ્કંદ આબાના રે થર રે ત્રણસો પાંત્રીસ અધ્યાય પણ શખીર આમોરો આમો અખંડ ભવન અઢાર હજાર શ્લોકો ન આંબે ઈંડ
लक्षरे अक्षरे आबाना पाना शाखिर आमोरो आमो आखंड गोवन आते तानो अवतरण तेरे शना बेजो श्रीमन भागवत अमारे पाबो अखंड भुवन धातु ते फल सुख देव जी तेरी ले आव्या तेरा आमो आमो अखंड भुवन आमो अखंड भुवन कने आपने एक नानी ढींगली आवेली हती कोनी हती नानी बालकी हती कोनी हती आ हीरा भाई ना कुटुंब में कोई हती आ ई क्या चलेवा एने એને જરાક લઈને મારા રૂમમાં જાઓ આમ ધીમે 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 સીતાજીના કુક્ષથી પછી એમ કહેવાય છે કે બે બાળકોનો જન્મ થયો છે જેનું નામ લવ અને કુશ છે અને અંતે લવ અને કુશ બને સમય જતા રામચંદ્રજીના દરબારમાં ગયા છે રામાયણની કથા એમણે 24 દિવસ કરી છે લવકુશી વિશ્વ સ્વર્ગની કથા કરતા હતા બધા ઋષિઓ આવી બેસે અને વિશ્રાંત સમય પાછા જાય અને રોજ કથા સાંભળે છે લવ કુશ બહુ આનંદિત છે રામચંદ્રજી પણ કહે છે કે આ બાળકોને જોતા મને તૃપ્તિ થતી નથી આ બાળકોને મારું હૃદય પીગળે છે આ બાળકો જોતા મને થાય છે કે આ બાળકો છાતી સરસા ચાપુ મને આવો પ્રેમ જાગે છે રામચંદ્રજી એને પૂછે છે કે તમે ક્યાં રહો છો અને તમે શું કરો છો મને બાળકો કહે છે કે અમે તપસ્વી જીવન ગાળીએ છીએ અમે તપસ્વી છીએ લક્ષ્મણજી કહે છે તમારી કથાથી રાજા રામ બહુ પ્રસન્ન થયા છે ખૂબ પછી તો બાળકો ત્યાંથી જાય છે માતાજીને કહે છે માં અમે રામચંદ્રજીના યજ્ઞમાં ગયા હતા ત્યાં મોટા મોટા રાજાઓ આવેલા હતા રાજા રામે મોટો યજ્ઞ કર્યો છે સીતાજીએ જ્યારે આવું સાંભળ્યું
સીતાજી જ્યારે આવું સાંભળ્યું કે પરમાત્માએ પ્રભુ રામે યજ્ઞ કર્યો છે ત્યારે અતિ વ્યાકુળ બન્યા છે, આંખમાં આંસુ આવે છે, પત્ની વિના યજ્ઞ થાય નહીં, હું તો અહીં છું તો પ્રભુ કેવી રીતે યજ્ઞ કર્યો. સીતાજીને શંકા થઈ કે રામચંદ્રજે બીજું લગ્ન કોઈ રાજકન્યા સાથે કર્યું છે, પત્ની વિના યજ્ઞ થાય જ નહીં. જ્યાં આ શંકા મનમાં આવી સીતાજી રડવા લાગે છે, બાળકો રડવા લાગ્યા છે, માં તું કેમ રડે છે, માં તને શું થાય છે, માં તું કહેશે અમે કરવા તૈયાર છીએ, આમ લવને કુશ કહે છે, માં તમે કેમ બોલતા નથી કે સોનાની મૂર્તિ સાથે હતી. માં જ્યારે રાજા રામ યજ્ઞ કરતા હતા ત્યારે એમની સાથે એક સોનાની મૂર્તિ હતી. માં ભગવાન રામજી અતિ સરળ છે, ભગવાન રામ તો અતિ સરળ છે, પણ શ્રી કૃષ્ણ ભગવાન છે દુર્જનોની સાથે સરળ. અને આ જગતના માલિક પણ સીતારામજી છે. આમાં શાસ્ત્રમાં કહેલું છે કે શંકર ભગવાન કરે તે કરશો નહીં, નકર શંકર ભગવાને ઝેર પીધું, જો તમે પીવા જશો ને શમશાનમાં રહે છે શંકર ભગવાન, મૂંડમાળા ધારણ કરે છે અને ઝેરે પી જાય છે, આપણાથી ના થાય નહીં. શ્રી કૃષ્ણ ભગવાન કરે એ પણ કરશો નહીં, પણ શ્રી રામ કરે ચોક્કસ કરજો. જય હો બાપુ. રામચરિત્ર અનુકરણ છે બધાને માટે, રામચરિત્ર અતિ ઉપયોગી છે, રામની મર્યાદાનું પાલન કરો. ચરિતમ રઘુનાથસ્ય શતકોટી પ્રવિષ્ટરમ એકૈક્ષરમ પુષાન મહાપાતક નાશનમ. પરમાત્માનું ચરિત્ર એક એક ચરિત્ર બહુ ઊંચું છે. સમય મળે ત્યારે હનુમાનજીને પાછે બેસી એક હનુમાન ચાલીસા કરે, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિસતિ રામ દૂત તુલત બળ ધામા અંજનિ પુત્ર કોણ સુત નામા મહાવીર વિક્રમ જન કુંડ પુરા સુત કંકણ બરન સુરેશા કાનન કુંડલ કુંચિત કેશ હાથ બજા તુલજા બજા દે કાદે મૂર્તિ જને ઉષા દે શંકર સુવન કેશ નંદન. બહુત બધાઈ તું મમ પ્રિય ભરત સંભાઈ સાચું ભરત સાધુ સંત કે તુમ રખવારે અસુર નિકંદન રામ દુલારે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસુર દિન જાન કે માતા રામ રસાયન તુમ હે પાજા સદારો રઘુપતિ કે દાસ તુમ રે ભજન રામ કો ભાવે જન્મ જન્મ કે દુખ વિસરાવે કાલ હે ગોકુલ પર જાઈ જહા જન્મ હર ભક્ત ગયો ઓર દેવતા ચિત્ર ધરે હનુમંત છે સંજુ ચકર કટે મડે સપ્તિ રાજ સુમિરત હનુમંત પ્રિયા જય 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 જય
छोटी बंदी अपने हनुमान चालीसा वैसी दिशा की दिशा तुलसीदास राली चला की जय नाथ रे मंदिराम शंकर हरनम मंगल मूर्ति रूप राम लगन सीता सहित भगवान ने एक हनुमान चालीसा कर जो हनुमान जी ने बाजू હનુમાનજીની પાસે બેસી અને ચોક્કસથી તમે શિવજી ભગવાનનું તો સ્વરૂપ અતિ સૌમ્ય છે અને ભગવાન શિવજીના દરબારમાં તો જુઓ તો ખરા કોઈ પશુ પંખી પણ દુઃખી નથી, બધા હળી મળીને ભેગા ખાય પીએ ને આનંદ કરે છે. શિવજીના ગળામાં સર્પ છે અને ગણપતિ મહારાજ એ જ ઘરમાં બિરાજે છે, પણ એમનું વાહન ઉંદર છે તો એ શાંતિથી રહે છે. નકર સાપનો જન્મજાત વેર ઉંદર છે, આપણે લીધું ઉંદરને એ કોઈ જીવતો રાખે નહીં. આપણા ઘરમાં તો ચાર જણા હોય તો ભગવાન જાણે શું શિખર ગડબડાટ ઉપડે છે, કઈ ખબર જ પડતી નથી. શિવજીનું વાહન નંદી છે અને પાર્વતીનું વાહન સિંહ છે, તો એ ભેગા રહે છે. ભાગવતમાં દેવી ભાગવતની અંદર બતાવ્યું છે કે 51 પીઠ સિદ્ધિ છે મા જગદંબાની. આમ તો જોવા દો સિંહ અને બળદ બે જન્મ જન્માંતરનો વેર છે ને, ધીમે 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 શંકર ભગવાન તો ખાલી રામ જપે છે, રામ નામ અમૃત કરતા મધુરો છે, તેથી શ્રી રામ નામનો જાપ કરો જેટલો બને એટલો. શ્રીનો અર્થ થાય છે લક્ષ્મી. શ્રી રામ નો જય જય કરો, તમારે ઘરે લક્ષ્મીજી જરૂર આવશે. બહુ બધા છે પછી તો ભગવાને રામજી વિદ્યાભ્યાસ કર્યો, વનમાં ગયા, સીતાજીનું હરણ થયું, રાવણને સંહાર કર્યો છે, રાવણને મારી સીતાજી સાથે પુષ્પકવાની અંદર પુષ્પક વિમાનની અંદર ભગવાન વિભીષણનો રાજાભિષેક કરી અયોધ્યા આવ્યા છે. લક્ષ્મણ સાથે ભગવાન ઘણા વર્ષો સુધી રાજ કર્યું છે. અંતે સીતાજી આવે છે, સીતાજી ધરતીમાં સમાઈ જાય છે. ભગવાન રામજી ક્યાંય મૃત્યુ બતાવ્યો નથી. ભગવાન રામજી ફરીથી પોતાના સ્થાન ઉપર જાય છે. શેષ નારાયણ લક્ષ્મણજીને પ્રથમ મોકલે છે, પછી પોતે જાય છે, ત્યારબાદ પોતાના જેટલા જેટલા ગણો હતા એમને સાથે લઈ ભગવાન રામજી પોતાના સ્થાન ઉપર જાય છે. શ્રી રામજીએ તો તુલસી મહારાજને પણ વંદના કરી છે. ચિત્રકૂટ કે ઘાટ પર ભય સંતન કી ભીડ તુલસીદાસ ચંદન ઘસે તિલક દે તરગબી. તુલસીદાસજીને પણ ભગવાને વંદન કર્યા છે. કેમ કે તુલસીદાસ મહારાજ પણ જો ભગવાનને તિલક કરી શકતા હોય એ મહાન કહેવાય. આમ ભગવાનજી રામજીની કથા અયોધ્યા કાંડ અરણ્ય કાંડ આમ રામાયણના સાત કાંડ છે.
ધીમે ધીમે ચંદ્રવંશની કથા આવે. સુમિત્ર સુમિત્ર રાજા સુધી આ વંશની કથા સંભળાવી સૂર્યવંશ કથાને આપણે પરિપૂર્ણ કરી ચંદ્રવંશની કથા આવે. ચંદ્રવંશની કથાના આરંભ થાય છે. ચંદ્રવંશમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે. આદિનારાયણ ભગવાનની નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું. એ કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીના પુત્ર અત્રિ થયા. અત્રિનો પુત્ર ચંદ્ર થયો. ચંદ્રનો પુત્ર બુદ્ધ થયો. બુદ્ધનો પુત્ર પુરવાર થયો. પુરવાર રાજાના વંશમાં આયુ સુશ્રાત સયુતા સત્યાયુ વિજય જય એવા અનેક થયા. વિજયના વંશમાં ભીમ થયા. આ વંશમાં જહનુ રાજા થયા. પછી ગાધી રાજા થયા. ગાધી રાજાની પુત્ર સત્યવતીનું લગ્ન રુચિક ઋષિ સાથે થયું હતું. એમને ત્યાં જમદગ્નિ થયા. જમદગ્નિ ઘરે પરશુરામ ભગવાન પ્રગટ થયા. પરશુરામે 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી છે એવું લખેલું છે. પુરવાર વશમાં આયુ રાજાના વશમાન નહુ યતિ યાતિ શયાતિ આયતિ વિપતિ કૃતિ આવ્યા. અનેક રાજાઓ થયા. યાતિને બે રાણીઓ હતી, દેવ્યાની અને શર્મિષ્ઠા. દેવ્યાનીને કુક્ષે બે બાળકો થયા, યદુ અને તુર્વસુ. શર્મિષ્ઠાની કુખે પ્રભુ અનુ અને પુરુ એમ ત્રણ બાળકો થયા. દેવ્યાનીના પુત્ર યદુના વંશમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે. તેથી યદુવંશની કથા નામના 9મા સ્કંદમાં સમાપ્તિ વર્ણવી છે અને 10મા સ્કંદની અંદર એની થાય છે. શર્મિષ્ઠાના ત્રણ પુત્રોમાં સૌથી નાનો પુત્ર છે પુરુએ માતાની બહુ સેવા કરી હતી. એ નાનો હતો છતાં રાજા થયો. પુરોર્વર્ષમ પ્રોક્ષ્યામિ યત્ર જાતોષિ ભારત યત્ર રાજર્ષો વર્ષે બ્રહ્મવંશાશ્ચ જિગ્મે. સુખદેવજી મહારાજ વંદન કરે છે અને વંદન કરીને વર્ણન કરે છે. પુરુ જાત રાજાના વંશમાં અનેક રાજાઓ થયા. આ વંશમાં દુષ્યંત રાજા થયો. દુષ્યંતનો પુત્ર ભરત થયો. ભરતના વંશમાં દિવોદાસ નામનો રાજા થયો. દિવોદાસના વંશમાં રંતિદેવ થયા. એના વંશમાં દેવાતી અને શાંતુ થયા. કેટલાક લોકો આ ચંદ્રવંશની કથા કંટાળે આપે છે, પણ વક્તાએ વ્યાસનારાયણની આજ્ઞાનું સ્મરણ કરવી પડે છે. કથા એ કંઈ શ્રોતાઓને ખુશ કરવા માટે હોતી નથી. કથા તમારાને ખુશ કરવા માટે નથી હોતી. અનેક નાટકો કરીને કથા કરવી એના કરતાં આજ તમે જે શાંતિથી કથા સાંભળી રહ્યા છો ને એ જ કથા સાંભળી કહેવાય. કથા કાંઈ કોઈ મનોરંજનનું સાધન નથી સાહેબ. કથા થોડીક મનોરંજનનું સાધન છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે રાજન શાંતનુ રાજાનું લગ્ન ગંગાજી સાથે થયું હતું. એમના ઘરે જે પુત્રો થયા તેનું નામ દેવવ્રત શાંતુ રાજા. એ મત્સ્ય રાજાની કન્યા સત્યવ્રતીની માગણી કરી મત્સ્ય રાજાએ કહ્યું કે તમારે ઘરે એક દીકરો છે અને તેનું બીજું લગ્ન કરવા માગો છો. જો તમે એવી પ્રતિજ્ઞા કરો કે તમારો જે દીકરો તેને તમે રાજભાગ આપશો, નહીં તો હું મારી કન્યા તમને એને રાજભાગ આપશો તો જ હું મારી કન્યા તમને આપું. રાજાએ વિચાર કર્યો કે ઘરમાં જે દીકરો છે તે બહુ લાયક છે, તેને હું રાજભાગ ના આપું તો અન્યાય થાય છે. લગ્ન અટકી ગયું છે. દેવવ્રતને ખબર પડી મારે લીધે પિતાજી દુઃખી થાય છે. દેવવ્રત મત્સ્ય રાજાના ઘરે ગયા છે અને મત્સ્ય રાજાને કહ્યું છે કે તમારી પુત્રી જો મારી ઓરમાનમાં થાય તો હું પ્રતિજ્ઞા કરું છું કે રાજ સંપત્તિમાં કોઈ જાતનો ભાગ માગીશ નહીં. પછી તો એના લગ્ન થયા છે અને એણે સંસારનો ત્યાગ પણ કર્યો છે. બીજું લગ્ન થયા પછી
શાંતનુ મહારાજને બે દીકરા થયા છે, ચિત્રાંગત અને વિચિત્ર વીર્ય. આ વંશમાં ધૃતરાષ્ટ્ર, વિદુર અને પાંડુ થયા. પાંડુના પુત્રો 5 પાંડવો થયા છે. પાંડવોમાં અર્જુન શ્રેષ્ઠ છે. અર્જુનનો પુત્ર અભિમન્યુ અને અભિમન્યુનો પુત્ર રાજા પરીક્ષિત થયો. પરીક્ષિત સુધી સુખદેવજીએ વંશની કથા કહી છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે, પ્રભુ અમારો વંશ આગળ કેટલો વધશે? સુખદેવજી મહારાજે કથા કરી, તે હવે પછી ભવિષ્યની કથા પણ કરી છે. ભવિષ્યમાં આવું થશે, આજે આપણા માટે એ ભૂતકાળની કથા છે. સુખદેવ કહે છે, પરીક્ષિતનો જન્મ, પરીક્ષિતનો દીકરો જન્મેજય સર્પો સાથે વેર વાંધે છે. જન્મેજય કહે છે, મારા પિતાને સર્પદંશ થયો છે, તેથી હું સર્પનો વિનાશ કરીશ. આ મેળે એક યજ્ઞ કર્યો છે અને યજ્ઞમાં બધા સર્પોને બાળીને ભસ્મ કરી રહ્યો છે. તક્ષક નાગ અગ્નિમાં પડતો નથી. ત્યાં જન્મેજય રાજાએ બ્રાહ્મણને કહ્યું કે મારા પિતાને 10 દેનાર તક્ષકને અગ્નિમાં પાડો. બ્રાહ્મણોએ કહ્યું કે એ તો ઇન્દ્રિયોને શરણે ગયો છે. જન્મેજયે ઇન્દ્ર સાથે તક્ષકને હોમી દેવ. બ્રાહ્મણો મંત્ર શક્તિનો દુરુપયોગ કરવા તત્પર થયા છે. ઇન્દ્ર સાથે તક્ષકનો હોમ કરવા તૈયાર થયા. બ્રહ્માજીની પ્રેરણા અસ્તિ નામનો બ્રાહ્મણ જન્મેજય રાજાના સર્પ મંત્રમાં આવીને રાજાને સમજાવે છે કે આ તમે શું કરો છો, તમે કરો એ યોગ્ય નથી. આસ્તિ બ્રાહ્મણે સર્પ વિશ્વનું રક્ષણ કર્યું છે, તેથી જ્યારે કોઈ સર્પ બહુ ક્રોધમાં હોય ત્યારે અસ્તિ અસ્તિ બોલો તો એનો ક્રોધ શાંત થઈ જાય છે. આ એક યાદ રાખજો, સર્પ તમારા ઘરમાં નીકળે ત્યારે અસ્તિ 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 આમ બોલો તો એ સર્પ શાંત થઈ જાય છે. જન્મેજય રાજાનું સર્પશત્ર અટકાવ્યું છે. એને સમજાવ્યું છે કે જન્મેજયના વંશમાં શ્રુતસેન, ઉગ્રસેન, ભીમસેન એવા અનેક રાજા થયો. પાંડવોના વંશમાં છેલ્લો રાજા ક્ષેમક નામનો થશે. ક્ષેમક રાજા સુધી જ આ વંશ રહેશે, પછી આ વંશનો લોપ થઈ જશે. આમ કહ્યું છે, ક્ષેમકમ પ્રાપ્ય રાજાનામ સંસ્થામ પ્રાપ્તિ વૈકૃતો અથમાંગ દરાજાનો ભવિતારો વદની. નવમ સ્કંદની સમાપ્તિમાં યદુ રાજા વંશની કથા છે. યદુ રાજાના વંશમાં સહસ્ત્રદીપ, નલરિપુ એવા અનેક સંતો થયા છે. આ વંશમાં કૃતવીર અને કૃતવીર્યનો કાર્તિવીર થયો. આ વંશમાં દેવાદેવ, ઋષિ, અંધક અનેક, આની અંદર ઉગ્રસેન ના 9 બાળકો હતા, તેમાં કંસ સૌથી મોટો હતો. દેવક રાજના ઘરે 7 કન્યાઓ થઈ. ઉપદેવ, દેવ રક્ષિતા, સહદેવ, દેવકી વગેરે 7 કન્યાઓના લગ્ન વસુદેવની સાથે થયા હતા. એક એકનું વંશ કર્યું છે. સમાપ્તિમાં દેવકીજીના વંશની અહીં કને કથા કહેવાય છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ રામ હરે 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 રામ હરે રામ 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 હરે હરે પૃથ્વી પર દૈત્યોનો ત્રાસ વધ્યો, લોકો બહુ કષ્ટ પામ્યા, ધરતીની
સહી શકતી નહીં. તેણે બ્રહ્માજીનું શરણ શોધ્યું. બ્રહ્માજી સહિત સર્વદેવો નારાયણ પાસે બ્રહ્મલોકમાં પહોંચ્યા. દેવો પ્રાર્થના કરવા લાગ્યા, હે નાથ હવે કૃપા કરો, પૃથ્વી પર અતિશય ભાર વધી ગયો છે, પાપનો અધર્મનો ભાર વધી ગયો છે, અવતાર ધારણ કરો પ્રભુ, અવતાર ધારણ કરો. ભગવાન નારાયણે આશ્વાસન આપ્યું છે. થોડા સમય પછી હું વસુદેવ અને દેવકીને ઘેર પ્રગટ થઈશ, મારી સેવા કરવા તમે પણ અવતાર ધારણ કરો. બધાને પોતાના ગણોને ભગવાને મોકલી દીધા છે. વસુદેવ મથુરામાં લગ્ન કરવા આવ્યા છે. વસુદેવ દેવકીનું લગ્ન થયું છે. વરવધુનો રથ આંકવા કશ જાતે બેઠો છે. આજ ભાઈ એક દેવકી પોતાની બેનને વળાવવા માટે જઈ રહ્યો છે. કશ પોતે હાથને લગામ પકડી છે અને દેવકીને મૂકવા જાય છે. યોગોના યોગ એ વખતે એક આકાશવાણી થઈ છે, કંસ દેવકીનો આઠમો જે પુત્ર છે ને એ તને મારશે. આ સાંભળી કંસની મતિ ફરી ગઈ. જે બહેનને પ્રેમથી વળાવવા જતો હતો સાચા સંત નો જમેરી જનમાં જનમ્યો રાજા કંસ તારો અને મારી નાખવા તલવાર ખેંચી. એ વખતે વસુદેવે કંસને વારે છે અને સમજાવે છે કે જે જન્મે છે તે મરવાનો જ છે. જ્ઞાની પુરુષો મરણને ટાળવાનો પ્રયત્ન કરતા હોય છે. મરણને સુધારવાનો પ્રયત્ન કરે છે. તું આ વેર કરીશ નહીં, દેવકીને મારી નાખશો તો પણ તું અમર થવાનો નથી. દેવકી તો તારો મરણ થવાનું નથી, ને હું તને ખાતરી આપું છું કે દેવકીના જેટલા બાળકો થશે ને એટલા હું તને સુપ્રત કરીશ. વસુદેવજી મહારાજ, અને તું આ સ્ત્રી હત્યાના પાપમાંથી બચી જઈશ. વસુદેવ દેવકી ઘેર આવ્યા. થોડો સમય વીત્યા બાદ પ્રથમ બાળકનો જન્મ થયો છે. તે લઈ વસુદેવ કંસ પાસે આવે છે અને તેમને આગળ મૂકી દીધો. કંસનું હૃદય પીગળી ગયું છે. એ વિચારે છે કે મારું મૃત્યુ તો દેવકીના આઠમા પુત્ર છે, તો આ બધાને શું કામ મારું. નારદજીએ વિચાર કર્યો કે બીજું તો ઠીક છે, આનો જો પાપ નહીં વધે તો આને મરશે કેવી રીતે. એટલે નારદજી ત્યાં આગળ આવ્યા છે. કંસના પાસે ગયા છે. નારદજી કંસને કહ્યું કે દેવો તને મારવાનો મનસુબો કરી રહ્યા છે. કંસ તું તો ભોળો છે, તે વસુદેવના બાળકને જવા દીધો એ ઠીક કર્યું નથી. તે બાળકને આઠમો થઈ શકે, આઠમાના પહેલો ગણે તો આ પહેલો પણ આઠમો થઈ શકે છે. તને કઈ ખબર પડે છે, તું ભોળો છે. કશ પૂછે છે તો શું નારદજી બધા બાળકોની હત્યા કરું. હવે નારદજીથી તો એમ કહેવાય નહીં કે હું બધાને મારી નાખો, તો નારદજીને દોષ લાગે.
કારણ કે બીજાને પાપ કરવાનું કેવું એ પણ પાપ છે, મોટો પાપ છે. હું જો ના પાડીશ તો બાળક અત્યા પાપનો ભાગીદાર બનીશ. આમ વિચાર નારજી બોલ્યા, હું તો તને સાવધાન કરવા આવ્યો, બાકી તારી મરજી ભાઈ, તને યોગ લાગે એમ કરે હું શું કામ ના પાડું. આ પ્રસંગ પછી વસુદેવ દેવકીને કશ કેદમાં રાખે છે અને કારાગારમાં જન્મેલા 6 બાળકોને મારી નાખે છે, હત્યા કરે છે. કશ અભિમાની છે, અભિમાન સ્વરૂપ છે, એ જીવ માત્રને કેદમાં રાખે છે. આપ બધા પણ કેદમાં છીએ, જ્યાં સુધી જીવાત્મા આધીન છે ત્યાં સુધી તે સ્વતંત્ર નથી. અને આમ જીવાત્મા કાયમ ને આધીન છે ત્યાં સુધી તે સ્વતંત્ર. સંસાર પણ એક કારાગૃહ જેવો છે, સંસારમાં જે જાગે તેને ભગવાન મળે છે. યોગ માયા સાતમા ગર્ભામણને રોહિણીમાં સ્થાપિત કરે છે. યોગ માયા રોહિણીને ત્યાં બળભદ્ર પ્રગટ થયા. બળદેવજી આંખ ઉગાડતા બોલો છે, બળદેવ ભગવાન કી જય હો. બળદેવજીનો નિશ્ચય તો આંખ ઉગાડતા નથી. બળદેવજીનો નિશ્ચય હતો કે જ્યાં સુધી શ્રી કૃષ્ણ પૃથ્વી પર પધારે નહીં ત્યાં સુધી મારી હું આંખ ને ઉગાડીશ નહીં. રોહિણી ને યશોદાજીની નજર ઉતારો કહે છે. રોહિણી જવાબ આપે છે, આ બાળક કોઈનું ધ્યાન કરતો હોય એમ મને લાગે છે. આ બાળકના પગલેથી ભગવાન કૃષ્ણ અવતરશે. આ તરફ જેલ પણ દેવકીને 8મો ગર્ભ રહ્યો છે. કશે સેવકોને સાવધાન કર્યા છે, સેવકો ખબરદાર બન્યા અને કંસને કહ્યું, બાળકનો જન્મ થશે એટલે તરત મને ખબર આપજો. દેવકીના ગર્ભમાં રહેલા નારાયણ ની દેવો પ્રાર્થના કરે છે, નાથ તમારા નામનો જપ કરે તેનું કદી પતન થતું નથી. જ્યારે જીવ ને ઈશ્વર વિના ચેન પડતું નથી અને તલપે છે ત્યારે પ્રભુનો અવતાર થાય છે. શ્રાવણ માસ છે, કૃષ્ણ પક્ષ છે, અષ્ટમી તિથિ મધ્યરાત્રિ છે. દેવકી વસુદેવ સમક્ષ 12 સ્વરૂપે નારાયણ ભગવાન પ્રગટ થયા છે. બોલો કૃષ્ણ કનૈયા. પ્રભુએ વસુદેવને કહ્યું, મને ગોકુળમાં લઈ જાઓ. નંદ ગોરા નંદ ભયોજી કનૈયા લાલ કી, નંદ ગોરા નંદ ભયોજી કનૈયા લાલ કી, મને ગોકુળમાં લઈ જાઓ. એને આપણે પછી આવશે, મને ગોકુળમાં લઈ જાઓ. વસુદેવ બાળકૃષ્ણને ટોપલામાં, રાહુલભાઈ આખરે ભગવાન કૃષ્ણનો જન્મ થયો, પરંતુ વસુદેવ બાળક કૃષ્ણને ટોપલામાં સુવડાવ્યા છે. વિચારમાં પડ્યા કે કારાગૃહના બધા દરવાજા બંધ છે, જવું ક્યાંથી? ભગવાને માથે રાખે તેને માટે મોક્ષના દરવાજા ખુલી જાય ભાઈ. અને બધા દરવાજાઓ ઓટોમેટિક ખુલી ગયા છે અને વસુદેવજી ભગવાનને પોતાના ટોપલામાં લઈ અને નીકળ્યા છે ગોકુળ જવા માટે. ગોકુળમાં જાય છે પરમાત્મા. સત્યવ્રતં સત્યપરં તુ સત્રં, સત્યસ્ય યોગી વિહિતં ચ સત્યે, સત્યસ્ય સત્યામૃત સત્યવ્રતં, સત્યત્વકાં ત્વાં શરણં પ્રપદ્યે. હાથ પાગની બધી બેડીઓ તૂટી જાય છે. નદીએ પણ જવાનો માર્ગ આપી દીધો છે. માથે શેષ નારાયણ આવીને બિરાજ્યા છે ભગવાન ટોપલા ઉપર. એવો
બધાય ત્યાં ત્યાં બેસી લેજો, ભગવાન એક આવે પછી નંદ મહોત્સવ આપણે કરવાનો છે. હજી તો જોગ માં આવશે. આઠમ ને દિવસે ભગવાન નો જન્મ થયો, બેડીઓ તૂટી ગઈ, નદીએ માર્ગ આપી દીધો, યોગ માયા આવતી ગોકુળમાં સર્વ નિંદાધીન થયા, વસુદેવ શ્રી કૃષ્ણ સુદા પાસે મૂકી દે છે અને યોગ માયા લઈને પાછા ફરે છે. વસુદેવને થાય છે કે હજી મારી યાત્રા પૂરી થવાનો સમય પાક્યો નથી, એટલે પરમાત્માને મૂકી હું માયાને લઈ જાઉં છું. બધા ત્યાં બેસી લેજો, નીચે બેસી જાવ. બધા જેલમાં આવ્યા પછી યોગ માયા રડવા માંડ્યું, કશે ચોકીદારોને ખબર આપી, કશે દોડતો કારાગ્રહમાં જઈ પહોંચ્યો. ક્યાં છે મારો કાળ? યોગ માયાના બે પગ પકડીને ત્યાં આગળ પછાડ્યા છે. અને